તમે મને સાંજે કીધું તું ને કે આ વાડો હમો કરવાનો છે, તો જો વાડામાં હંધો હમો કરી નાખ્યું છે. એ સારું થયું, તે છે ને એ વાડો આખો ચોખ્ખો કરી નાખ્યો, તે એ કેટલો ઉકવડો થઈ ગયો તો તને ખબર છે? હા સવો બાપ, આજે છે ને મારે વાડી ઘર જવું પડશે. આમે તે વાડીમાં ખાતર નાખવાનું બાકી છે, આ ખાતર નખાઈ જાય ને પછી આપણે જે ઘઉં વાવ્યા છે ને ત્યાં દવાઈ છાંટવી પડશે, એટલે દવાનો સામાન એ લેતો જાઓ અને આ ખાતર એ લેતો જાઓ, એટલે આજે એ કામ જ પૂરું કરી નાખું. હા પણ બટા, આવલા દવા લેવાના પૈસા છે કે નથી? હા છે. હા તમે એની શું કામ ચિંતા કરો છો? આ ગયા મહિને રામુ કાકાને મેં નહોતા આપ્યા, તે હવે એમાંથી પાછા વાળી લેવું, પછી રામુ કાકાનો જવાબ આપી દે, એ અમે અમારી રીતે સમજી લેવું. હા તો સારું, અને આમ જો બટા હિસાબ છે ને ચોખ્ખો જ રાખવાનો, પછી આપણે માથાકૂટ થાય ને એવું કાંઈ કરવાનું જ નહીં. સારું બા, તમે છે ને જરાય ચિંતા ન કરતા. હું તમને શું કહું, આજે છે ને તમે બપોરે ભાતું ન મોકલતા. કેમ તો હું ખાઈ ભૂખો રે? ના ના, ભૂખા રહેવાની વાત નથી, એ મારી ઉપર છે ને ઓલા અશોક કાકાનો ફોન આવ્યો હતો, આ બાપુજીના મિત્ર, તો એ લોકો અહીંયા વડોદરાથી આવી રહ્યા છે, તો એ કહેતા હતા કે ડાયરેક્ટ વાડીએ જ મને મળવા આવશે. તો વાડીએ મળવા આવશે તો પણ તને પછી ભૂખ લાગે તો તું શું ખાય? એની કરતાં થોડુંક તો કંઈક હારે લેતો જાને. એવું નથી બા, એ વાડીએ મળવા આવશે ને તો કદાચ જો એવું કંઈ બન્યું તો વાડીએથી અમે લોકો સીધા અહીંયા ઘેરવી આવશું, એટલે હંધાય હારો હાર જમી લેવું. હા તો એક કામ કરજે, તો પછી હંધાય છે ને અહીંયા જ વહી આવજો, અને હું રોટલા છે ને ઘડી રાખી. સારું બા, હું મારી રીતે તાણ કરી જોવે, પણ મને નથી લાગતું કે એ અહીંયા સીધી દાનદથી આવતા હોય બા, કારણ કે ફોનમાં તો છે ને એ રીતના વાત કરતા હતા કે જાણે છે ને અહીંયા આપણી હારે દુશ્મનાવટ કરવા આવતા હોય. પણ એને એની દુશ્મનાવટ હોય આપણી હારે, આપણે થોડું કાંઈ એનું બગાડ્યું છે? મને તો એ રીતના કહેતા હતા કે આ હંધી જે જમીન છે ને એ જમીનના કામકાજ હાટુંથી જ આવે છે. હવે બા, જમીનનું મને જ્યાં સુધી સાંભળે ને ત્યાં સુધી એ હંધુય તો બાપુજીએ પતાવી નથી દીધું. એટલે તો હું કહું છું, હવે તો આ જમીનનું તો બધું પૂરું થઈ ગયું છે, આપણે કાંઈ કોઈની દેવા લેવાનું નથી, બધું પૂરું થઈ ગયું છે, પણ એ હું કામ આવતા હશે એ આપણને શું ખબર? ઠીક છે, એ જો જમીનની વાત કરશે ને કાંઈ આમ તેમ બોલશે ને તો હું એને એની ભાષામાં જવાબ આપી દઈશ. આમે તે આની પહેલાં આવ્યા હતા ને ત્યારે તે આ બધી માથાકૂટ થઈ હતી ને કે અમારી જમીન છે ને, પછી આપણે હંધાય કાગળિયા બતાવ્યા હતા, એટલે આ વખતે આવે ને એટલે અંધુ કાયદેસરની વાત કરી જ નાખવાની છે. પણ અત્યારે તો બધું પૂરું થઈ ગયું, કાગળિયા બતાવી દીધા, એને હાય પાડી હતી અને વળી પાછું આ બધું ઉખેડ્યું છે એને. કોણ જાણે એના મનમાં શું હાલતું હોય, આ એનો દીકરો, આ થોડોક ભણેલો ગણેલો અને હોશિયાર છે, એટલે નહીં જ નવા કૂકરા કાઢે રાખે. અને બા તમે જ વાત કરો નહીં, આ જમીન છે એટલે તો આપણે અહીંયા છે, નકર અહીંયા આપણું શું આવે? એ તો છે જ ને, આ જમીન છે એટલે તો આપણે અહીંયા જ રહ્યા, નકર આપણે ક્યાંક એને શહેરમાં ન વયા ગયા હોય. મને તો એવું લાગે છે એની છે ને આ જમીન ઉપર નજર લાગે છે. એમ ક્યાંથી નજર હોતી બા? જો હું તમને છે ને સોખા શબ્દોમાં કહી દઉં છું, આ જમીન બાબતે જો માથાકૂટ થાય ને તો હું કઈ સુપસાપ બેહવાનો નથી, એને એની ભાષામાં જવાબ આપી દે, ઈટનો જવાબ પથ્થરથી જ આપી. પણ તોય બટા આપણે છે ને થોડીક નિરાત રાખવાની, બોવા ઉતાવળું નહીં થઈ જવાનું. બા તમે મને આવી ખોટી શિખામણ ન આપો, આખરે હું તે મરદનો દીકરો છું, જો અહીંયા આવીને માથાકૂટ કરે તો આપણે ક્યાં એનું કાંઈ ખોટું કર્યું છે? આપણે કાંઈ એનું લઈને જ નથી ખાતું ને, તો પછી હું કામને સહન કરવાનું? આ વળતો જવાબ આપશું નહીં ને ત્યાં સુધી આવી રીતે હળિયું ભરાવી ભરાવીને હેરાન કરે રાખશે. કાંઈ વાંધો નહીં બટા, તને જેમ સારું લાગે ને એમ કરજે બસ. ઠીક છે, હું જાઉં વાડીએ. હા જા. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે પાવડો લેતો જાઉં છું વાડીએ. આને ઓલું થોડું પાણી વાળવાનું બાકી છે ને? એ હા, એ વાળી દે. એ હા. આજો પૂર્વી, આ જમીન છે ને આપણી જ છે, આ તો મારો ભેરુ છે ને, એ પેલા પાણી વાવતો અને દાડિયાપણું કરતો, એટલે દયા ખાઈને છે ને મેં મફતમાં એને જાય આ જમીન આપી દીધી. પણ મને લાગે છે કે છે ને ગામમાં જે ભાવ ચાલે છે એની સામે હાવ પાણીના ભાવે એને આપી દીધી હતી આ બધી જમીન. હા જો, આ જ્યાં સુધી તારી નજર પૂગે ને ત્યાં સુધી આપણી જમીન છે,
આગળ ઇટલી અને વાહે ઇટલી એ છે કોલી દીવાલ દેખાય જાળવા દેખાય દૂર દૂર સુધી ત્યાં સુધી. પણ તમે તો કહેતા હતા તમે તમારી જમીન પરેશભાઈ ને વેચી દીધી છે. અરે વેચી કાંઈ નથી ભાઈ, હવે એ હવે હાવ મફતના ભાવે આપી હોય એ વેચી થોડી કહેવાય. એમાંથી હું હવે થોડોક એમાંથી હવે એને થોડાક પૈસા દીધા હતા અને આ ધંધામાં લગાવ્યા આપણે, તે વળી આપણું નસીબ સારું એટલે આપણે ત્યાં છે ને ટકી ગયા અને આજે બે પૈસા થયા આપણે. પણ આવડી મોટી આ જો પાળના કાંધ જેવી જમીન આ એને આપીને વયા ગયા, હરખી વાવતોય નથી અને હરખું કાંઈ એનું ધ્યાન નથી રાખતો. જમીન તો છે ને એની પાસેથી પાછી લઈ લેવાની થાય છે આપણે. પણ હવે કઈ રીતે? એ તો લઈ લેવું, જમીન હાટું તો છે ને કાવા દાવા થોડા કરવા પડે, થોડુંક હવે ખોટું બોલવું પડે પણ એ તો કરવું તો પડે ને. આ મફતના ભાવની જમીન એને મળી ગઈ છે ને એટલે એ ને એનો છોકરો ને એ તો હવે બધા આપણે સામે પડે એમ છે, પણ હવે જોઈ જાય છે. જો પણ તમે જે પણ કરો તે સાવચેતી પૂર્વક કરજો, કંઈ પણ ખોટું નહીં કરતા. જો આ બધું છે ને જમીન જોતી હોય એના સોનાની લગડી જેવી જમીન છે, થોડું ઘણું ખોટું કરવું પડે. આ મારો જ ભેરું છે એમ કે તો હાલે. એક વખત જમીન છે ને મફતના ભાવે દીધી હતી તો ગામની વચ્ચે કહેવાય ગયું તું મારથી કે ભાઈ આ જમીન તને દીધી હાલ લે તું પૈસા આપી દીધી મને. એને પૈસાએ મોકલી દીધા અને કાગળિયા થોડા ઘણા થઈ ગયા છે. પણ કાગળિયાને ક્યાં અટકાવવા ક્યાં ફેરવવા આ બધા કાવા દાવા તો કરવા પડે. એમને એમ ન હાલે. તમારી વાત સાચી છે, બધું જાણો છું પણ કોઈ રિસ્ક નહીં લેતા કારણ કે આજે શું ના શું થઈ ગયું કઈ કહેવાય નહીં. તું છે ને ખોટી બીમા, તારે છે ને એવી બીવાની જરૂર નથી. આ અમારું માણસોનું કામ છે, તમારે તો ઘરના છે ને રસોડા સંભાળવાના ને ઘર સંભાળવાનું, બાકી બીજી માથાકૂટમાં પડવાનું નહીં. આ તો તું ભેળી આવી છો ને એટલે તને કહું છું કે આ બધી જમીન આપણી છે એમ, કારણ કે તને બતાવી નહોતી એટલે તને ખબર કેમ પડે. અને કાલ સવારે છે ને આમાં કંઈ મુસીબત આવે તો એને કેમ લડવું ને એ તો અમને આવડે છે. સારું, જે કરો તે ધ્યાનથી કરજો, બીજું કશું નથી. હા બસ હવે તારી આ સુફિયાની સલાહ છે ને તારી પાસે રાખ, જે કરો એ ધ્યાનથી કરો. ધ્યાનથી એ ધ્યાનથી કર્યું ને એટલે જ આ શહેરમાં છે ને આપણે આજે મિલ માલિક બન્યા. પણ હવે છે ને આ જમીનમાં કંઈક કરવાનું મારું પ્લાનિંગ છે. આ છોકરાઓ મોટા થઈ ગયા અને શહેરમાં છે ને જમીન બહુ મોંઘી થઈ ગઈ છે, એના કરતાં ગામડામાં કોઈ પ્રોજેક્ટ નાખવી અને આ ગામડાના બધા નવરા રખડતા છોકરા હોય ને એને ધંધે લગાડવી. અમુક બાયુ મને અહીંયા છે ને રોજગાર સસ્તો પડે અને અહીંથી પ્રોડક્ટ કરીને હવે ટ્રાન્સપોર્ટ ગાડી ખાલી જતી હોય ને એમાં માલ મોકલી આપો, શહેરમાં નફો વધારે થાય. બરાબર છે, દિમાગ તો ભાઈ તમારું છે. હા તો એમને પૈસાવાળા થવાય છે. જો જે મજૂરી કરતા હોય ને એને છે ને આખી જિંદગી મજૂરી જ કરવા દેવાય, એને છે હવે જમીનના માલિક ન બનાવવાના હોય. સમજી તું? સમજી સમજી. આ તો હવે તે વખતે મારાથી ભૂલ થઈ ગઈ, એ મારું પાણી વાળતો અને બહુ ધ્યાન રાખતો ખેતરનું, એટલે મને એમ થયું કે હાલ ભાઈ હવે કાંઈ વાંધો નહીં, આ જમીનમાં આમે કંઈ ખાસ થતું નથી અને એ વખતે કંઈ થતું નહીં. આ તો હવે છે કે પાણી અને લાઇટની કાંઈ સગવડ થઈ ગઈ ને એટલે હવે જમીન તો આપણે લીધે પાર. એનો છોકરો દેવાંગ છે, થોડો કાહટો છે, પણ હવે એમ પાછો આપણો રાજ છે ને એ એની સામે ભીડી લે એમ છે એટલે એ તો થોડુંક ટસમસ થાય અને લડી લેવું, એને ઉપાધિ કરવા જેવું કંઈ છે નહીં. સારું ચલો હવે મોડું થઈ છે આપણે અહીંયાથી જઈએ. અરે હા મેં દેવાંગને બોલાવ્યો છે અહીંયા કે ભાઈ આજે વાડીએ જ મળી લેવું આપણે, પછી તારા ઘેરે જાઉં. આમાં હું જ અહીં બોલાવીને નીકળું હોય ને કહી દેવી જે કહેવાનું હોય ને એટલે એને ખબર પડે કે આ જમીન છે ને એના બાપની નથી, આ જમીનમાં છે ને અમારો હિસ્સો લાગે. મફતના ભાવની તમે જમીન મળી ગઈ એટલે હું રાજા થઈ ગયા. તમે બધા હાલી આવે રાહ જોઈને થોડીક વાર ચાલો. સાચું કહું ને તો અંકિતાબેનને ગામડું બહુ ગમતું લાગે છે નહીં, તો આપણે કામ કરીએ તો કે આપણે અંકિતાબેનના લગ્ન ગામડામાં જ કરાવી દઈએ તો રાજ. અરે વાહ, બહુ સારામાં સારો આઈડિયા છે, મસ્ત આઈડિયા છે, આપણે આજ કરવાનું છે. પપ્પાને હું કહી દઉં છું કે અંકિતા માટે આ ગામડાનું એકાદું ભોથું ગોતીને એને બટકાવી દે એટલે પરણાવી દે એમ, અને આજ ગામનો છોકરો ગોતે. અમે અંકિતાબેનને આ ગામ તો બહુ જ ગમે છે ને. પણ ભાઈ એક કામ કરાય ને, અહીંયા છે ને 5-10 વીઘા જમીન રાખી અને એક મહેલ બનાવી દેવે, અહીંયા જ રહેવાય. અહીંયા જોયું નહીં, આ ગામડામાં કાંઈ પોલ્યુશન જ નથી, જોવો ને કેટલું શુદ્ધ વાતાવરણ છે અને આ ગ્રીનરી તો જો. ઓહો, મને તો અહીંયાની દુનિયા જ બહુ ગમે છે. તો હું તમને શું કહું,
ઓલા બાજુમાં જયંતિ કાકા છોકરો નથી, ઓલો ગુંગા કાઢતો હોય નાકમાં બેઠો બેઠો, આપણે અંકિતા બેન એની હારે કરી નાખીએ તો. હા ઓલો કાળિયો ને બાઠિયો હોય છે. ભાભી આ શું વાત કરો છો, ગુંગા કાઢતો હોય એવો છોકરો? અરે નાનો હતો ત્યારે, હવે તો મોટો થઈ ગયો, હવે તો હવે મોટા ગુંગા કાઢતો હોય ને. પણ તમને આ ગામડું ગમે છે ને? આ ગામડું ગમે છે. તમને એનું પ્રદૂષણ ગમે છે? આ તમારો રાજમહેલ બનાવો છે તો પછી આપણે એ બાજુવાળાના છોકરા હારે કરી નાખીએ તો તમારો? ભાભી હું અહીંયા રાજમહેલ બનાવીને આપણા બધાને રહેવાની વાત કરું છું કે નહીં અહીંયા સાસરે આવવાની વાત કરું છું? ના મને તોય નથી રહેવું. જો મારી વાત સાંભળ દે, આ અહીંયા છે ને આ બે ચાર દિવસ રોકાવ ને એટલે તમને સારું લાગે, બાકી અહીંયા મહિનો બે મહિના રોકાવાનું થયું હોય ને તો તમને ના ફાવે. કારણ કે શું કામ નો ફાવે ભઈલા, કેટલું મસ્ત વાતાવરણ છે અને કોઈ અવાજ છે જો તો ખરા, કોઈ આજુબાજુમાં ફરકતું એ નથી, કેવી મજા આવે આવા વાતાવરણમાં રહેવાની. પછી રાત્રે બે વાગે દીપડો આવે ને ખાટલે હુતા હોય ત્યારે ત્યારે બહુ મજા આવે. કાં કીધા બેન, અહીંયા દીપડો આવે, દીપડો આવે, સિંહે આવે, બધું આવે. એટલે અહીંયા છે ને બેન એકાદ બે વાર આવીએ ને આમ સેલ્ફી પાડીએ ને એટલે સારું લાગે. પછી છે ને અહીંયા તમને કંટાળો આવે, કારણ કે વધારે મેળ આવ્યા સિંહ ને દીપડાયે ને, ભાઈ મારે ને સિંહ ને ગ્રહ જ નથી મળતા. એ તો કોઈને ના મળે ને બેન, કોઈને ના મળે, તમારા તમારા ભાઈ ને મળે તો એ રહી જ ના રે. એટલે મારા ભાઈ આમ જો ખાલી વાત કરો છો, બાકી તમારા ભાઈ તો બહુ સારા છે. મારે તમારા ભાઈ ને કેટલું બને તમને ખબર છે ને? તમારા ભાઈ તો મને પૈસા વગર કોઈથી પાણી પીવે છે. ક્યાંથી પીવે, હાથમાં લોટો આવા દો છો. ભાઈ આ તું ખોટું ન લગાડતો, હા તને એમ કહીને સિંહ કહી દીધો, સિંહ દેવો દા કાળજુ સિંહ મારા ભાઈ નું. સમજો એક વાર હાવું જોવે ને. એ હું બોલી, અરે વાંદરા જેવો ના આવે તમને, બીજા બધા વાંદરા જેવા તમારી પાસે લાગે એમ કહું છું. હા મને ખબર છે, આ વાત વાત માં તે મને વાંદરો કહી દીધો. હે મેં તમને વાંદરો કીધો? હા ઓય ભાભી હોય એવું ન કહેવાય, હું હવે તમે ઈ આજ કીધો તમને અંકિતા બેન. મારે છે ને તમારે બે સાથે વાત જ નથી કરવી. જાવ અરે 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 એમ થોડો રિહાઈ જવા, એક મિનિટે બોલા વગર તો હાલે નહીં, ભલન ન કરે. રેવા દે ને આપણે બે ત્યાં સુધીમાં કરી લઈએ. ના હોય એવું ના કરે. બાકી તો કે મનાવવાની જરૂર નહીં પડે. હું તમને શું કહું છું એ બધી વાત છોડો. હા જો આ બધી જમીન છે ને સામે દેખાય ને, જો મમ્મી ને પપ્પા જો ત્યાં જો બધો દેખાય છે, એ બધી જમીન આપણી છે. આંબળી આવતી હોય એ આંબળી ના કહેવાય, એને આંબલી કહેવાય ભાભી. નહીં આંબળી આંબળી આવે, આંબળા જેવી જીણી જીણી આંબળી આવે. શાંતિ રાખ, શાંતિ રાખ. એ પેલા ખાટા ખાટા આંબળા આવે ને નાના, એનું કહે છે નામ તો બરાબર ભૂલતા શીખી લે પેલા, પછી કહેવાય. એટલે કહેવાય કે આ ગામડામાં છે ને વર્ષમાં એકાદો મહિનો રહેવાય એટલે બધી ખબર પડે કયા ઝાડને શું કહેવાય અને કયા ફળને શું કહેવાય. પણ એટલે તો કહું છું કે તમારું લગ્ન ગામડામાં જ કરાવાશે, જ્યારે રોકાવા આવીએ ને ત્યારે તમને બધું શીખડાવો. સારું તમે ગોજો. હા તમે બે માણા મારી આટો છોકરો ગોજો. તો જયંતિ કાકા છોકરો આપણે નક્કી કરી નાખીએ. ઈ તો નહીં જ. હારું તો કઈ વાંધો નહીં, હવે પપ્પા ની લોકો ત્યાં ઉભા છે આપણે જઈએ. આપણી જમીન જ જોવે, ચાલો ત્યાં કદાચ પેલા શું કહેવાય આંબળા મળી જાય. ભાઈ ભાભી આ લોકો ક્યાં ગયા, ક્યાં જાવ અહીંયાથી? તમે કોણ ને કા અહીંયા? ભાઈ ભાભી, ભાઈ ભાભી કરો. હું મારા ભાઈ ભાભી ને ગોતું છું. હડકાઈ થી જો. હા જો
આવ્યો ને આ ઓલે પણ થી અવાજ આવે છે. અરે પણ તમે આમ જો બીવાનું ન હોય હવે જ આપણને કઈ ન કરે. હા મેં મને લાગે છે આ તમારા કપડા ઉપર તમે આઈના નથી, આ શેર થી આવ્યા છો ને. હા એટલે જ બીવો છો. બાકી અમારો ગામડાનો માણસ આયલો જતો હોય તો સામેથી હવે જે આયલો આવતો હોય કઈ ન કરે. આ જેવી રીતે શેરમાં તમે કૂતરા હોય તો કેમ કૂતરું બાજુમાંથી આયલું જાય? બસ એવું જ તો અમારે અહીંયા હવે જ આયલો જાય. અમે એને ન બતાવી હવે જમને ન બતાવે. એટલે આવો થોડાક બહાર આવો તમે આમ બીવોમાં, હું શું તમારી ભેળો હો. એટલે આમાં હું છે એને કંઈક સાળો કરો ને તો જ હામું કંઈક કરે, નકર કાંઈ ન કરે. તો હા ક્યાં કેની જગ્યા નથી ને, હું ને અંદર ગઈ હતી એટલે કદાચ અહીંયા ન આવે. આ ઓલું પાછળ નેરું રહ્યું કે નહીં, ત્યાં પાણી પીવા આવે રોજ રાતના ત્યાં જ હોય. આ બે ત્રણ હાવજ નું ટોળું હોય હોય ને હોય જ. જો તમે રાતના બે થી તે પાંચ ના ગાળામાં આવો ને તો નક્કી હાવજ તો તમને આખી લેન માં જોવા મળે. કાંઈક તો હશે તો એ હમણાં તો અહીંયા જ આવતા હશે ને. ના ના ઇનકોર મારણ કર્યું છે એને. આ બે દી થયા આ મારણ કર્યું ને એટલે મતલબ કે આ જનાવર ને કોક ને મારી નાખ્યું હોય. પછી હાવજ હોય ને એને આવે એક બે દી અને ત્યાં બે. બાકી ત્યાં કઈ એકવાર મારણ કર્યું હોય તો પાછા રોજ ખાય જ એવું જરૂરી નથી. તો એ માણા ભાડે તો માણા ને મારી નાખે ને. ના ના જનાવર ઉપર હુમલો કરે. જો હાવજ છે ને એ જંગલ નો રાજા કહેવાય. રાજા કોઈ દી છે ને સામે પ્રજા ને એવી રીતે ન કઈ કરે. પણ આ તો બહુ ભૂખા હોય અને સામેથી માણા કઈક એની શેરતી કરે તો શું છે કે માણા જેવો માણા તે જો આમ ગુસ્સે થઈ જાય તો એ તો હાવજ છે. એ તો જનાવર છે. આ જનાવર ને ગુસ્સો તો આવે જ ને તો કઈક કરે. પણ તમે અહીંયા ક્યારના ભાઈ ભાભી ને ફોન લઈને ડાયડું નાખતા હતા? એકલા જ આવ્યા છો કે કોઈ છે? અરે ના ના હું મારા ભાઈ ની ભાભી ની સાથે આવી હતી. આ સેલ્ફી પાડતી હતી ફોટા પાડતી હતી તો એ બે તો ખબર નહીં ક્યાં વયા ગયા. હું પાડતા હતા. આ કેવું પડે હો તમારા શેર ના લોકો નું. આ ફોન માં જયારે હોય ત્યારે ઓલું આમ ફોટો પાડશે ને આમ ફોટો પાડશે ને વળી પાછા શેર માં અહીં કઈ કર્યું કઈ ન હોય. ગામડામાં શેર ના વ્યક્તિ એક વસ્તુ ને એક સાધન ને મદદ ન કરાવી હોય પણ લક્ષ્ય કેવું ખબર કે અમે ગામડામાં જઈને ખેતી કરીએ છીએ, અમે આમ કરીએ છીએ, અમે ફલાણું કરીએ. અરે અમને અંધી ખબર પડે આ અમારી પાસે ફોન છે કઈ નહીં થેવું ને જો ખાલી ગામડે રહીએ એવું. અરે અમે ક્યાં એવું કહીએ છીએ પણ મને કઈ આવડતું જ નથી ખેતી કરતા તો ક્યાંથી કહું. હા બરોબર છે. પણ આ તમારા ભાઈ ભાભી આ લગભગ આ અમે ઓલ કરજો બે ચાર જણા આયલા જાય એ તમારા ઘરના સભ્ય લાગે. એ મારા મમ્મી પપ્પા ને મારા ભાઈ ભાભી છે. બરાબર. ક્યાંથી આવો? સુરત થી. હા સુરત થી આવીએ છીએ. હા અશોકભાઈ ની છોકરી છું. સુરત થી અશોકભાઈ ના દીકરી તમે? હા. એક કામ કરો અહીંયા સુધી થોડવા મળો છે એક સુધી જો આયલા જાય. હા જાઓ તમે તમારે ઉગી જાજો હાસવી ને. કેવો માણસ છે હાલ ભાગો. આ કેટલી વાર આ દેવાંગ ને આવવાની ખબર પડે નહીં. હું છું બેટા કેમ આપે છે? હું જંગલમાં ખોવાઈ ગઈ હતી. આ સિંહ નો અવાજ આવતો હતો હંડ માંડ પોઈચ. તને કોણે કીધું તું પાછે ફોટા પડવાનું છે રહી જા ભેગા ભેગ ન લાય? કઈ ફોટા પડવાની બહુ શોખ તમને બધાને અહીંયા આવો એટલે. જય શ્રી કૃષ્ણ કાકા. આ કેમ છો? જય શ્રી કૃષ્ણ. જંગલમાં એકલી નકરતી હતી આ તો મને સામે મળી એટલે મારી પાછળ પાછળ આવી અને કહ્યું કે મને મૂકી જાઓ એટલે મૂકવા આવ્યો હતો. તમારો આભાર. બાકી આ મોટા જંગલમાં કોઈ સિંહ ખાઈ જાય ને તો પણ નહીં ખબર પડે. મમ્મી તમે શું મને ડરાવો છો? હાણે કઈ ઓછી ડરાવી છે. સિંહ નો અવાજ તો આવતો જ તો. આ તો ભલી પૂછો વાત કે હું નીકળ્યો નકર તો હા જાણે ક્યાં ડાળે આ મમરા ચવાઈ જાત ખબર ના પડે. જો હજી બીવડાવે છે. હું ભાઈ ને ભાભી ની હારે જ હતી. અમે બધા વાત કરતા હતા ને પછી હું ફોટા પાડવામાં રહીને એ ક્યાંક વયા ગયા. કાકા તમે કહેતા હતા કે કઈ કામ માટે મને મળવા આવ્યા છો. શું કામ છે અને શું કામ આવ્યા છો? કામ તો તને ફોન પર મેં કીધું તું ને. આ જમીન નો મામલો છે બેટા અને એ જમીન મારી છે એટલે એ જમીન અમે પાછી લેવા આવ્યા છે. કઈ જમીન ની વાત કરો છો? આ કઈ જમીન તમારી છે? આ તું જે વાવે છે ને તારા બાપના મરી ગયા પછી એ જમીન બધી મારી જ છે
આ તો એ મારા ખેતરનું પાણી વાળતો એટલે એને પિયાઓ ભરવાનો અને એ બધી પરમિશન મેં આપી હતી, એટલે તું એમને સમજતો કે આ જમીન તારી થઈ ગઈ? આમ કરજો કાકા, આ પહેલા પણ તમને લોકોને મેં કાગળિયા અને પુરાવા હંધુય બતાવ્યું હતું, અને માનું છું કે અમારી પાસે જમીનના અસલી દસ્તાવેજના કાગળિયા નથી, પણ મારા બાપાએ તમને જે જમીનના રૂપિયા આપ્યા હતા એનું કાચું લખાણ તો છે જ, અને એ કાગળિયા સ્વરૂપે હસવાયેલું જ છે, એટલે એ લખાણ પ્રમાણે આ જમીન છે ને અમારા જ નામે કહેવાય, પણ તમે નામે નથી કરી આપી. અને જુઓ, હું તો તમને હજી કહેવા માગું છું કે તમે જ્યારે શહેરમાં ગયા ને ત્યારે તમારે જરૂર હતી કે આ જમીનને છે ને વેચીને જાઓ, એટલે તમે જમીન આપીને ગયા હતા. એવી કોઈ જરૂર નથી અમારે, આ તો છે ને તારા બાપ ઉપર મને દયા આવી ગઈ, એટલે મેં કીધું ભલે ને અમે શહેરમાં જાવી છીએ તો તારથી જે અપાય એટલે આપ પૈસા, પછીનું હિસાબ પછી સમજી લેવું, પણ તારા બાપાએ પછી પૈસા પૂરા કોઈ દી કર્યા જ નહીં મારા. બાકી તું તે વખતે ગામમાં પૂછ્યું હોત ને હું ભાવ આલે છે એ પૂછી લેજે ત્યારે હોત. અરે પણ એને પૈસા આપ્યા કે નહીં આપ્યા, તમે આ ખોટો ઝઘડો શું કામ કરો છો? તને ખબર છે તું વ્યવહારમાં હતી અને તું છે ને છાનીમાની ચૂપ જ રહેજે, ખોટી માથાકૂટ નહીં કરતી મારી યારે, ખબર ન હોય તો. મમ્મી તમે શું કામ વચ્ચે બોલો છો? વાત કરી લેશે ને પપ્પા. જો દિવાંગ, હો વાતની એક વાત, આ જમીન છે ને મારી છે અને દસ્તાવેજ મારા નામના છે, એટલે તું એમ ફાંકો રાખતો હોય કે આ જમીન છે ને હું અત્યારે વાવું છું એટલે મારી થઈ જાય તો એ વાતમાં માલ નથી હો, સમજી જજે તું. તો તમને શું લાગે છે આ તમે આજકાલના આવ્યા છો અને તમે એમ કહો કે આ જમીન તમારી છે, કાગળિયા તમારા નામના છે એટલે જમીન તમને સોંપી દે એમ? એમ તો હું 5 વર્ષ આ જમીનને વાવું છું, એટલે જમીન છે ને તમારા હાથમાં કોઈ કાળે નહીં આવવા દઉં. આ તારા 5 વર્ષના વાવવાથી સરકાર કઈ નહીં માની લે કે તારી જમીન છે હો, સમજી લેજે તું. કાગળિયા હજી મારા નામે છે, ઉતારામાં જઈને જોઈ લે, તલાટી પાસે મળી લેજે તું, અને એમ છતાંય જો તને એવું હોય ને કે આ જમીન મારી થઈ જાય તો ક્યાં રોકવું ને એ બધું મને આવડે છે, સમજી લે. આ તો સીધી આંગળીયા ઘી નીકળતું હોય ત્યાં સુધી મારે છે ને તમારી સાથે બીજી માથાકૂટ નથી કરવાની થતી, સમજો. વાંધો નહીં, આ તમારાથી જે થતું હોય ને કરી લેજો. અને આમ પણ તમને શું લાગે છે આ સરકારી લોકો પોલીસ ને આ બધા કદાચ તમે ઓળખાણમાં હશો તો તમે એ લોકોને અહીંયા લાવશો ને જમીન તમને સોંપી દે એમ? અરે માથા કાપવા પડે ને, એ તો માથા કાપી નાખી, બાકી આ જમીન છે ને કોઈ કાળે તમારા જેવાના હાથમાં નહીં આપવા દઉં. હા ભાઈ, તારે પાળિયા બનવાનો શોખ હોય તો પાળિયો બનાવીશું તારા નામનો અહીંયા, પણ જો જમીન તો લીધે પાર્ક રહીશું, સમજી ગયો તું? એટલે સમય બતાવશે કે આ જમીન કોની છે ને કોના હાથમાં આવે છે. અરે મારી જ છે, મારે તારી પાસેથી લેવાની નથી થતી. આ તો ઠીક છે, તું મારા ભેરુનો દીકરો છો એટલે છે ને આ પહેલી વખત તને વોર્નિંગ આપું છું, બીજી વખત જમીનનો કબજો લેવા સીધો હું આવીશ. પપ્પા ખોટી મગજ મારી ના કરો ને, ચાલો આપણે ચાલો ચાલો. કોણ રે તમે અને અહીંયા અહીંયા શું કરો છો? અહીંયા તને જોયો એટલે અહીંયા તને મળવા આવી. મને મળવા? હા. હું કામ? બસ એમ જ. કેમ ના મળાય? ના જ મળાય ને. આમ પણ આ તમારા પપ્પા તમારા ભાઈ અને અમારે દુશ્મની છે વર્ષો જૂની, જો કે હતી નહીં પણ એ લોકોએ કરી નાખી છે, એટલે દુશ્મન એની સાથે જો તું બેઠી હોય તારા ભાઈને તારા પપ્પાને જરાય નહીં ગમે. એની વાત મૂકો ને, હે ભલે ને તમારા દુશ્મન રહ્યા, હું ક્યાં તમારી દુશ્મન છું? હા, ખાલે તમે જે મારો જીવ બચાવ્યો ને પેલા હાવજ સિંહ એના અવાજ, જો તમે આમ ના કરો એટલે મને તો એમ જ લાગે કે નહીં સિંહ આવે જ છે. શું એ જોઈને શું? હા, તમારો રૂવા બામ તમારી મર્દાનગી જોઈને છે ને હું તમને પ્રેમ કરવા લાગી છું. હા, જો વાત કરો છો? હા પ્રેમ. હા પ્રેમ છે ને આ તમે શેરવાળા જેવી રીતે આમ બોલવામાં વાપરી નાખો એવો સસ્તો અને સહેલો શબ્દ નથી. હા એટલે જ કહું છું. હા અમારા શેરમાં છે ને આવા મર્દાનગી વાળા છોકરા તો મળતા જ નથી. અરે હોય જ નહીં, આ સાલું કૂતરું જોવે ને તોય ભાગ ભાગ કરે અને અમને છોકરીને તો મૂકીને વહી જાય, અને તમે તમારી જેમ. હા કૂતરું જુએ તો પણ ડરે. હા કઈ પણ જો આ બધી વાતો છે ને કોઈ કામની નથી, એટલે આ મગજમાં આવ્યું હોય તો બધું કાઢી નાખો.
બાકી આ પ્રેમ આ બધી વાતો એ ક્યારેય શક્ય નથી આપણી વચ્ચે. પણ એવું કેમ વિચારો છો? હા જો, હું તો તમને સાચા દિલથી પ્રેમ કરવા માંડી છું, એટલે તમે જો વિચારો તો તમે કરી શકો છો. હા, દુશ્મની એ બધું ભૂલી જાઓ ને. એ બધું દુશ્મની ને આ બધું આપણા પ્રેમમાં શું કામ છે? હું ભૂલી જઈશ, પણ તારા બાપુજી અને તારા ભાઈ એ ભૂલશે? એક તો એ લોકોએ અન્યાય કર્યો છે અમારી સાથે. આ જે જમીનના પૈસા મારા બાપુજીએ આપી દીધા છે, એ જ જમીન જ્યારે લાલચ જાગી અને પૈસા દેખાણા ત્યારે ફરી પાછી યાદ આવી અને અત્યારે અહીંયા આવીને રોજે રોજ ધમકાવી રહ્યા છે. સમજાવશું ને આપણે, આપણે બંને મળીને એને સમજાવશું, એ સમજી જશે. જો એને ખબર પડશે ને કે એની દીકરી તમને પ્રેમ કરું છું તો બધી વાત માની જશે. અને અત્યાર સુધી મારા પપ્પાએ હું જેમ કહું ને એમ જ કર્યું છે. કર્યું હશે તારા પપ્પાએ તું જેવી રીતે કહે છે, પણ મને નથી લાગતું કે આપણી વચ્ચે આવી કોઈ પણ શક્યતાઓ છે. જો આ કોઈ નાની સૂની વાત નથી, અને આમ પણ આ તું જે રીતે આવીને પ્રેમને આવી રીતે કહી રહી છે વાત, એ રીતે પ્રેમ પણ શક્ય નથી. એના માટે એકબીજા પ્રત્યે ભાવ અને લાગણી ઉત્પન્ન થવી જોઈએ. છે ને, મને ભાવ પણ છે, તમારા પ્રત્યે લાગણી પણ છે. જો તમે વિચારો તો તમને પણ હશે. શું કામ આવું બધું બોલો છો? થશે ને, ત્યારની વાત અલગ છે, અત્યારમાં નથી. જુઓ, હું કોઈ મજાક નથી કરતી, હું સિરિયસલી તમને કહું છું, હું સાચે જ તમને પ્રેમ કરું છું. અને જો લગ્ન કરીશ ને તો તમારી સાથે જ કરીશ. ખોટા સપના જોઈ રહ્યા છો. જે વસ્તુ સપનામાં પણ વિચારી ના શકાય એ વસ્તુને તમે હકીકત બનાવવા માટેનો પ્રયત્ન કરો છો. માફ કરજો, આપ તમારા શહેરના લોકોને બહુ સારી રીતે ઓળખું છું. તમારા પ્રત્યે અત્યારમાં તો મને કોઈ જ લાગણી નથી, જ્યારે લાગણી થશે ત્યારની વાત અલગ છે. પણ આ બધું તમે દુશ્મનના વટથી જોવો છો એટલે લાગણી નથી. જે રીતે હું નજરથી જોઉં છું એ રીતે જોવો, તમને પણ પ્રેમ થઈ જશે. અને હું તમને કહી દઉં છું, જો લગ્ન કરીશ ને તો તમારી સાથે જ કરીશ. હા, હું કંઈ ખોટી મજાક કે ખોટી વાતો નથી કરતી. સમય આવ્યો જોઈ લેશું. હા, બેસો અહીંયા, હું જાઉં છું વાડી. આ ગામડાના માણસોને લાગણી શું છે ને એની તો કંઈ ખબર જ નથી પડતી. અને પાછા કહે છે કે તમે શહેરવાળા માણસો એવા છો. આ દેવાંગ કેમ હજી વાડીએથી આવ્યો નહીં? બહુ મોડું કર્યું આજ તો. એ કહેતો તો કે ઓલા અશોકભાઈને મળવા આવવાના છે, એ તો રોટલાય ઘડી રાખ્યા છે. આવ્યા હશે, શું થયું હશે? દેવાંગ આવે ને તોય મને ક્યાંક ખબર પડે. મને તો ઉપાધિ થાય છે આ લોકો છે ને કંઈક બાંધી ન પડ્યા હોય. આવે ને ત્યારે હાસો. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. ઉભા રહો, ખુરશી લઈ આવું. આ વખતે વાયવું છે હું? આ વખતે તો જો ઘઉં ને બાજરો ને હંધુય વાયવું છે. આ થોડું થોડું થાય તો આપણે હારું ને. હા, આટલી બધી જમીન તમને દીધી છે, તેમ છતાં તમે કહો થોડું થોડું થાય તો આ ઘર ભરાઈ ગયા તમારા. જુઓ, મારે છે ને લાંબા ટૂંકી વાત કરવાની થતી નથી. આ તમને ચોખ્ખી ચેતવણી આપું છું. આ તમારો દીકરો છે ને, એને કહી દો કે આ મારી દીધેલી જમીન પ્રેમથી મને આપી દે, નહીં તો એ જમીન કઈ રીતે પાછી લેવીને એની મને ખબર પડે છે. આ હું વાત કરો છો ભાઈ તમે? આ જમીન તો સિટીમાં હંધુય લખ્યું છે કે અમે તમને પૈસા આપી દીધા છે, અને એ જમીન તો હવે અમારી છે. એ તો બધું પૂરું થઈ ગયું છે. એ કાંઈ પૂરું થયું નથી. આ પરેશના ગયા પછી છે ને એ ચિઠ્ઠી એમને પડી રહી છે. અને જો થોડા ઘણા રૂપિયા દીધા હશે ને તો પરેશ શહેરમાં આવતો મારી પાસે. અને ઘણી વખત મેં એને પૈસા એ પાછા આપ્યા છે. એ રોતો કે વરહ મોડું છે ને, આમ છે ને તેમ છે ને, કાંઈ પાક ઉપજ આવી નથી, એટલે થોડા પૈસા મને પાછા કરી દો. એમ કરી પૈસા જેટલા દીધા હતા ને એ પાછા લઈ ગયો મારી પાસેથી. અરે હોય નહીં ને ભાઈ, તમારી ભૂલ થતી હોય, પૈસા ક્યાંથી પાછા દીધા હોય? અને કદાચ હું માનું કે ઉસીના થોડા ઘણા લીધા હોય, પણ અમારે વરહનો પાક આવ્યો હોય ને તો અમે આપી દીધા હોય.
અમે છે ને ભાઈ કોઈનું ઉધારીમાં રાખતા જ નથી. એક વાત સમજી લેજો, એ જમીન છે ને તમને આજે નહીં મળે ને કાલે નહીં મળે. તો એ વાત છે ને, તમે ખાણ ખાતા હોય તો ભૂલી જજો. કાગળિયા છે ને હજી મારા નામના છે, દસ્તાવેજ પાકા. એને કોઈ દસ્તાવેજ પર મેં સહી નથી કરી દીધી એને મેં. અને હા, રહી તમારી ચિઠ્ઠીની વાત, એ તો છે ને સાટાઘટ કરતી વખતે ચિઠ્ઠી લખી હતી, એ ચિઠ્ઠીનું આવે હું અટાણે. પણ ચિઠ્ઠીમાં લખવું એ હાસું જ હોય ને. ત્યારે તમારે ઓલા કાગળિયા હતા એ બધા અમને આપી દેવા હતા ને, તો એ તમ કેમ ન આપ્યા ત્યારે? રૂપિયા પૂરા મળ્યા નહોતા એટલે કાગળિયા નહોતા દીધા. અરે ચિઠ્ઠીમાં તો લખ્યું છે ભાઈ રીસનું કે બધા પૈસા અપાઈ ગયા છે, હવે કાંઈ બાકી હિસાબ નથી. એ છે ને એ તમારી ખોટી માન્યતા છે. બાકી આ જમીન છે ને હજી કાગળિયા મારા નામે જ છે. અને તમે છે ને તમારા દીકરાને પ્રેમથી સમજાવો, નકર છે ને કાગળિયાનું કામ આગળ વધશે ને તો કોર્ટમાં જઈશું. કાગળિયાનું કામ આગળ વધારવા માટે મારે છે ને કોર્ટમાં જવું પડશે અને વકીલની ફી નહીં નીકળે તમારી પાસેથી, સમજ્યા તમે? અરે ભાઈ આ મારો દીકરો છે ને એ તમારી જેવો જ માથા ભારે છે. તમે નમતું નહીં મૂકો ને તો મારો દીકરો એટલું નમતું મૂકે એમાંનો નથી હો. એ તમારી ભૂલ થાય છે. ભૂલ તો હવે એ ખાણ ખાતો હોય ને તો ભૂલી જાય. મને છે ને કેસ કરતા આવડે છે. અને કોર્ટમાં કેસ જાય ને તો તમે જમીન વાવી નહીં એક સમજી લેજો. અટાણે જે તમારે રોટલા પાણી હાલે છે ને એ મારી જમીન ઉપર હાલે છે. હા તો તમને કેસ કરતા આવડે છે તો અમને કેસ કરતા ન આવડે? આ કેટલા વર્ષથી અમે વાવી છીએ એટલે જમીન અમારી જ કહેવાય. કાયદેસર જોઈને તો અમે કે હાથમાં બંગડિયું નથી પહેરી, સમજી લેજો. હા લ્યો, 5 વર્ષથી તમે જમીન વાવો છો એટલે તમારી થઈ ગઈ. એ હા, અત્યારે છે ને બધા નિયમ ફરી ગયા છે. આ તમે શેર મારો ને તમને કાંઈ ખબર ન હોય. આ 5 વર્ષ જમીન વાવે ને એટલે જી વાવે ને એની થઈ જાય. હા તમારે બધાને મફતનું પચાવી જ લેવું છે ને રૂપિયા દીધા વગર. આ તો પરેશ મારો ભેરું હતો અને દાડીઓ કરતો મારા ખેતરમાં, એટલે મને એમ થયું કે હાલ ભાઈ તારી પાસે પૈસા થાય તેથી દેજે તું. કે થોડા ઘણા દીધા અને બાકીના દેવાના પૈસા ઘણા બાકી છે. અને એ વખતે જે જમીન દીધી હતી ને એ ભાવ તમે જોઈ લેજો, ગામમાં પૂછી જજો કોકને. એ મફતના ભાવની જમીન કઈ એમને મેં નહોતી આપી દીધી તમને. પૈસા બાકી હતા તમારા આટલે? પૈસા બાકી નહોતા. હવે તમે અત્યારે છે ને બાયુ માણાની સામે ફરી ન જવા, પવન ફરે એમ બધું લખેલું છે. અને મને એને બધી ચોખવટ જ પાડી છે કે આ જમીન આપણી છે, હવે આપણે કોઈને દેવાની નથી અને આપણી જ છે. તો પછી દસ્તાવેજ તમારા નામના હોવા જોઈએ ને. ક્યાં છે દસ્તાવેજ તમારી પાસે? હું ઈ કહું છું, તમારા દસ્તાવેજ ઉપર સહી કરી દેવી જોઈએ ને. તમે કરી હું કામ ન દીધી? અરે રૂપિયા તમે છે ને આ ગામડાના માણા ભોળા સમજી અને તમે છે ને અમને આ બનાવી ગયા છો. બીજું કાંઈ નથી ભાઈ, તમારા પેટમાં પાપ છે ઈ તો હંધે અમને ખબર પડી ગઈ. હે રૂપિયા પૂરા ન કર્યા હોય ને એટલે દસ્તાવેજ ન થયા હોય, સીધી વાત છે. તમે 5 માણસ જઈને પૂછી જુઓ ગામમાં. રૂપિયા તો અમે આપી દીધા હોય પણ તમારા મગજમાંથી નીકળી ગયું હોય કે રૂપિયા આવી ગયા છે. ભાઈ અમે કોઈનો 1 રૂપિયો ન રાખી. 1 રૂપિયો આપણે બાકી રાખ્યો હોય ને તો આપણે 100 રૂપિયા સુકવવા પડે. આ ઉપરવાળો કોઈને ન છોડે. એ તો પછી છે ને તમારા દીકરાને કહી દો કોર્ટના પગથિયા ઘસવા માટે, બરાબર છે? આવે કોર્ટમાં એટલે જોઈ જાય છે પછી. હા તો પણ તમારે ઘહવા પડશે ને, મારો એકલો દીકરો થોડો ઘહશે. આ તમારા બૂટના તળિયા હશે ને એ તમારે ઘહાઈ જાય, ધ્યાન રાખજો. હા હાલા એવા જમીન લેવા. ગીતા શું વિચારે છે તું? અરે કઈ નહીં મમ્મી, કઈ નથી વિચારતી. આ જોઉં છું, હા જોવો ને ગામડાની પ્રકૃતિ કેટલું બધું ઓરિજિનલ નેચરલ છે. જો તો ખરા શાંત વાતાવરણ, કોઈ વસ્તુનો અવાજ નથી આવતો. બરાબર છે દીકરા, સરસ જ છે. શહેર અને ગામ વચ્ચે ફરક તો પડે જ, પણ હું શું કહું છું, બહુ દિવસ થઈ ગયા હવે આપણે શહેર પાછા જતા રહીએ. શું? હા મમ્મી શહેર જવું છે. હા શહેરમાં તો શું કામ છે, વળી પાછું ત્યાં જઈને વાહનનો અવાજ, પોલ્યુશન, પ્રદૂષણ આ તે. એને કરતાં અહીંયા રહ્યો ને, આમ જુઓ તો ખરા દૂર દૂર સુધી બધા કોઈક ચાલ્યું આવતું હોય તોય દેખાય, એટલો સાફ રસ્તો છે. નહીં એક ગાડીને આવવાનું, નહીં જવાનું, કેટલું સુંદર વાતાવરણ છે. અહીંયા તમને શું પ્રોબ્લેમ છે? ભાઈ મને વધારે પડતી શાંતિ પણ ગમતી નથી. મારે બધા બહુ કામો છે શહેરમાં, બધા અટકી પડ્યા છે. કેટલા દિવસ રહેવાનું? તો એક કામ કરો ને મમ્મી, તમે જાઓ ને, મને તો અહીંયા બહુ મજા આવે છે. મારે અહીંયા રહેવું છે, થોડાક દિવસ રોકાવું છે અહીંયા. અહીંયાના માણસો પણ હા પ્રકૃતિની જેમ કેટલા ભોળા ને કેટલા સારા છે. તારું મન કેમ અહીંયા વધારે રોકાવાનું કહે છે? અરે તમને કીધું તો ખરા, હા પ્રકૃતિ, હા પ્રકૃતિના લીધે. હા હા હા, કે કંઈક બીજું છે તો મને કહે તો બરાબર. કારણ કે તું જે આમ આમ કરે છે મને ખબર છે, કંઈક ને કંઈક તો તું વિચારે જ છે. મમ્મી
એમાં એવું છે ને કે ઘણા સમયથી તમને વાત કરવી છે પણ કંઈ નથી શકતી. આજે કઈ જ દઉં. પેલો દેવાંગ છે ને? હા, આપણો દેવાંગ એટલે. હા હા, બરાબર. હું એને પ્રેમ કરું છું. શું બોલી? એને પ્રેમ કરે છે? તને ખબર નથી એણે આપણી જમીન પચાવી પાડી છે? એની સાથે તો ક્યારેય નહીં થવા દઉં. મમ્મી, ખાલી એટલું જ ને, મારે લગ્ન પણ કરવા છે એની સાથે. જો અંકિતા, હું બહુ શાંતિથી તને સમજાવું છું, એ છોકરો છે ને આપણા લાયક નથી. અરે કેમ એવું બોલો છો? હા મમ્મી, એના જેવો માણસ તો મેં આ દુનિયામાં જોયો જ નથી. હા તે દિવસે ખબર છે, આ સિંહનો અવાજ ને એકલી જંગલમાં પડી ગઈ હતી ને, તો મને છેક તમારા લોકોની પાસે મૂકવા આવ્યો હતો. એના જેવો મર્દ તો મેં ક્યાંય નથી જોયો. તો તે એક જ જોયો છે ને, એટલે તને એવું લાગે છે. શહેરમાં એના કરતાં એના જેવા 10 ગણા હોય છે. જોવો જ છું મમ્મી, દિવસમાં 1000 જોઉં છું, પણ એના જેવું તો મર્દાનગીવાળું મને કોઈ દેખાતું જ નથી. હા પહેલી નજરમાં જે પ્રેમ થઈ ગયો છે ને, એવો ત્યાં 1000 છોકરાઓ જોઉં છું ને, તોય નથી થતો. બસ તારી છે ને બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે આ ગામમાં આવીને. એટલે જ હવે મને ખબર પડી તને અહીંયા કેમ ગમે છે. ગામના લોકો નહીં, એ દેવાંગ તને ગમે છે. હા જો બેટા, તારા પપ્પા સાથે બહુ બધો ઝઘડો થઈ ગયો છે, બહુ બધી એટલા બધા વાદ વિવાદ છે એ લોકો બે વચ્ચે કે નહીં પૂછો વાત. અને પછી આ કકલાટ ઘરમાં આવે એ મને નહીં પોસાય. મમ્મી એક વસ્તુ તમે સમજો ને, હા દેવાંગ કેટલો ભોળો છોકરો છે, કેટલો સંસ્કારી છે. આ એણે આપણી જમીન પચાવી હોય, હા મને તો કંઈક બીજું જ લાગે છે. ક્યાંક પપ્પાએ, હા એમ પણ પપ્પાએ ઘણા લોકોના પૈસા લઈ લીધા છે અને ઉઘરાણી માટે હજી એ લોકો ઘરે આવે જ છે. હા મને તો એવું લાગે છે કે આ બધું કારસ્તાન પપ્પાનું જ છે. તું પપ્પા વિશે બોલે છે? આજે તને દેવાંગ એટલો બધો વાલો થઈ ગયો કે તું તારા પપ્પા વિશે આવું બોલે છે? મમ્મી સાચું જ કહું છું. હા કેટલા લોકોના પૈસા પપ્પાએ લીધા છે અને ઉઘરાણીવાળા ઘરે આવે છે અને તો પણ પપ્પા ખોટું બોલે છે કે મેં ક્યાં તમારા પૈસા લીધા છે. જો એ જે પણ કરે છે એ એમનો ધંધો છે, એમાં આપણે નહીં બોલાય. સમજ પડી? અને મને ખ્યાલ છે ત્યાં સુધી પપ્પાએ છે ને જમીન આપી દીધી હતી. આપણે આપણી જમીન છોડીને શહેર ચાલ્યા ગયા હતા, બરાબર? અને એ લોકોએ પૈસા આપ્યા કે નહીં આપ્યા એ મને પણ હજુ નથી ખબર. મેં તારા પપ્પાને પૂછ્યું, તેમણે કીધું કે અને એ હા ના. હા તમે આવી રીતે હથકચાઈને બોલો છો ને, મને નક્કી ડાળમાં કંઈ કાળું લાગે છે. સાચું બોલો તો, જો પપ્પાએ પૈસા લીધા છે કે નહીં જમીનના? જો મને નથી ખબર, કારણ કે મને પણ સાચું નથી કીધું. અને હું કંઈક પૂછવા જાઉં તો તારા પપ્પા મને એટલું બધું ખીજવાઈ જાય છે કે મારાથી કંઈ બોલાય જ નહીં. કહે કે તમે રસોડામાં સારા, તારે મારા આ ધંધા વિશે કશું બોલવાનું નહીં. સાચું કહું ને તો દેવાંગ મને એવો લાગતો જ નથી કે આપણી જમીન એણે પચાવી લીધી હોય. હા પપ્પાનું જ કારસ્તાન લાગે છે. જો અને પ્લીઝ મમ્મી, દેવાંગ વિશે તમે એવું ના વિચારો, કારણ કે મેં તમને કીધું ને હું લગ્ન કરીશ ને તો એની સાથે જ કરીશ, કારણ કે સાચા દિલથી પ્રેમ કરું છું એને, નહીં ભૂલી શકું. પણ જો તું આવી રીતે એકલા નિર્ણય નહીં લઈ શકે, મારે છે ને તારા પપ્પા સાથે પણ વાત કરવી પડે. એમને આ બધું થઈ નહીં જાય. લગ્ન એ નાની વાત નથી, આખી જિંદગી કાઢવાની હોય છે એકબીજા સાથે. અને જો મનમેળ નહીં હોય તો તું કઈ રીતે કાઢશે? મમ્મી તમારે વાત કરવી હોય ને પપ્પા સાથે તો કરજો, બાકી મેં મારું ડિસિઝન લઈ દીધું છે કે હું લગ્ન કરીશ ને તો દેવાંગ સાથે જ કરીશ. બસ સારું, પણ છોકરીને આ સમજાવે. હવે તો મારે વાત કરવી જ પડશે એના પપ્પાને. પપ્પા. અરે આવ્યો બેટા. હા શું કહું છું તને, એ આપણા ગામના સરપંચને ફોન કર્યો તો કે નહીં? હું તને કામ હોય પૂતો. હા પપ્પા, મેં ફોન કર્યો તો, મારી એની સાથે વાત થઈ ગઈ છે. શું કહેતા હતા? એટલે એણે મને કીધું છે કે આ દસ્તાવેજ તમારા પપ્પાના નામે છે એટલે આ જમીન ઉપર તમારો જ હક બને છે, એવું મને કીધું છે એને. સાચું જ કહે છે ને, ઓલો છે ને લબર મૂછ્યો કંઈ સમજતો નથી. અરે પપ્પા ભલે ને ન સમજે, હા સરપંચ સાહેબે મને કીધું જ છે કે કાગળિયા તમારા નામે છે એટલે જમીન ઉપર પહેલો હક તમારો, પછી એને જ્યાં દોડવું ત્યાં ભલે દોડી લેતો. બીજું શું, આ તો છે ને આપણે કેસ કરવો ન પડે અને એના પૈસા ન બગડે ને, એટલે એકાદ બે ધમકીથી કામ પતી જતું હોય તો. પણ હવે ચા કરતા કેટલી ગરમ છે, એનો બાપો છે ને મારી સામે કાંઈ બોલતો નહીં. હે અને આ છે ને કોણ જાણે મારાથી બોલાઈ જશે કે. હા પા, એક વાત પૂછું તમને, સાચું કહેશો? બોલને. હા ફરીશ કાકા પાસેથી તમે જમીન આપીને પૈસા તો લઈ લીધા છે ને, સાચું કહેજો. જો
પૈસા તો પૂરા લીધા છે, અરે એના કરતાં વધારે લીધા છે. એ વખતે જે ચાલતા હતા ને, હવે કંઈક બહાનું તો જોઈને આપણી પાસે. અને એ કહેતો હતો કે અશોકભાઈ ઘરની વાત છે, દસ્તાવેજ થાય કે ન થાય એમાં હું ચિંતા કરું, આપણી ચિઠ્ઠી તો બની જ ગઈ છે ને, અને મેં તમને પૈસા પૂરા ચૂકવી દીધા છે. આ તો છે ને એની પાસેથી મેં પૈસા વધારે લીધા હતા, હવે ગામને એમ થોડું કેવા જવા હોય મારાથી. એટલે અટાણે તો જમીનના ભાવ આજુબાજુમાં પૂછવા જાઓ ને તો બધું હળગી ગયું છે. હળગી ગયું એટલે પપ્પા 75 લાખ રૂપિયા વીઘાના ભાવ છે. અચ્છા હવે મને સમજાણું કે આ જમીન તમે પાછી શા માટે લેવા માંગો છો? તમે સસ્તા ભાવે આપીને આ મોંઘા ભાવ થઈ ગયો છે, એટલે જમીન તમારે પાછી પડાવી લેવી છે. પણ લેવાની જ હોય ને, આ તમારા બધાનું ભવિષ્ય નહીં જોવાનું મારે. હે હા પપ્પા, આ ગામમાં જો એ જમીન પાછી લઈ લેવી ને તો રોકડના નામે આપણે ફેક્ટરી કરવી છે, એમાં 0 બજેટ બરાબર છે. ઓલે 0 બજેટની ખેતી નથી કહેતા, ઇન્વેસ્ટમેન્ટમાં 0, અને ફેક્ટરી છે ને ઉપર ઊભી કરવાની, એની લોન લઈ લઈશું. વાહ પપ્પા વાહ, કાગળ આપણા નામના જ છે ને, આ તો કબજો એના નામનો છે ને, ત્યાં સુધી ડખો છે. આ તો DSPને કહીને જો બે ધોકા ખોડાવી અને ગામમાં ફજતો થાય, એટલે એવું નથી કરતા આપણે અટાણે. પણ પછી જો એવું કરવું પડે ને તો છે ને બંદા રૂપિયા માટે કરવા તૈયાર છે. પણ પપ્પા એવું કઈ કરવું જ નહીં પડે. એમ એનું કારણ છે કે સરપંચે કીધું જ છે ને કે દસ્તાવેજ તમારા નામનો, એટલે પછી જમીન આપણા નામની, તો પછી ક્યાં દોડી દોડીને જવાનું અને શું કરી લેવાનું છે આપણને? જમીન ઉપર આપણો જ હક બને છે. હક આપણો છે જ બેટા, પણ છે ને આ પરેશના મરી ગયા પછી એનો દીકરો વાવે છે, ગામમાં બે માણસને ભેગા કરવા પડે અને વાતનો વતેસર થાય, એવું નથી ઈચ્છતો. એટલે છે ને વાત છે ને આમ બંધ મુઠ્ઠીમાં રહી અને જમીન આપણી પાસે આવી જાય ને, એનાથી રૂડું બીજું શું હોય બેટા? આવી જાય પપ્પા, અને કદાચ નહીં આવે ને તો આ આંગળી છે ને મને બરાબર વાંકી કરતા આવડે છે, એટલે ઈ દેવાંગ પાસેથી જમીન તો આપણે પાછી લઈ જ લેવું. 75 લાખ રૂપિયા વીઘાનો ભાવ બાપા, 75 લાખ! અને એ ગરીબ ખેડૂને આપણે કઈ મફતમાં બધું થવા દેવાનું? હે વાત બરાબર છે. એ છે નોકરનો દીકરો હતો આપણો, દાડિયાનો દીકરો, તે મજૂરી કરીને રળી ખાય, એકાદ વીઘો ક્યાંકથી કાપી દેવું કે એકાદ ખૂણામાંથી, બાકી છે ને બાકીની જમીન તો આપણે લેવાની જ છે, ને તેમ છતાં હાથ તો આપણો ઉપર રહેવો જોઈએ. દસ્તાવેજ આપણા નામે છે ને તો જમીન આપણી જ છે. હે સારું ચાલો હવે. અરે એની જરાય ચિંતા નથી, પણ આજે ને કબજો ખાલી કરે ને એની રાહ જોઉં છું, અને થોડીક ધમકી મારવી પડે બેટા. અરે થઈ જશે, નહીતર હું બેઠો છું ને, તમે હું કેમ ચિંતા કરો છો? બોલો નહીં બાપ, મને અહીંયા કેમ બોલાવ્યો? હવે બેટા હા વાત જવા દે ને. હા ઓલા અશોક કાકા આવ્યા હતા પાછા આપણી જમીન લેવા માટે, મને કે તમારા દીકરાને સમજાવી દેજો કે મને જમીન પાછી આપી દે. મને પણ મળ્યા હતા, મારી વાતચીત થઈ ગઈ છે એમની સાથે, પણ મને નથી લાગતું કે સીધી રીતે આ લોકો જમીન મૂકે. જુઓ બા, આમાં આપણે ખોટા નથી, ખોટા તો એ લોકો છે, દગો કરી રહ્યા છે આપણી સાથે. પણ બેટા શું શું થયું? આ તમે આટલા બધા ગભરાવ છો શું કામ, ડરો છો શું કામ? પણ મારું કેવું એવું છે કે જો દસ્તાવેજ ઉપર આપણી સહી નથી અને કાગળિયામાં લખેલું છે તો પછી એ તો સાચું કહેવાય ને કે આ ચિઠ્ઠીનું અત્યારે કોણ માને? આ બધા કાયદા ફરી ગયા છે, એટલે એ એમ કહેતા હતા કે અત્યારે તમારું કાંઈ આવશે નહીં, હું કોર્ટમાં કેસ કરીશ ને તો તમે જ હારી જશો. આ દસ્તાવેજ છે ને ફોળવીને લઈ લીધો છે. આ બાપાને જ્યારે જરૂરિયાત હતી ને પૈસાની, ત્યારે એ સમયે અશોક કાકાએ જ કીધું હતું કે કામ કર, હું તને થોડા ઘણા રૂપિયા આપું. હવે થોડા ઘણા રૂપિયા આપ્યા અને દસ્તાવેજ લઈ લીધો બાપા પાસેથી, અને બાપાને ખબર ન પડે ને એ રીતે દસ્તાવેજમાં સાઈન પણ કરાવી નાખી છે. મને ખબર છે, હંધુંય જાણું છું બાવ, પણ જુઓ ખોટી રીતે તો ખોટી રીતે એ લોકો જો આપણને દબાવવાનો પ્રયત્ન કરશે ને તો મારાથી સૂપ નહીં બેહાય. હું પણ વળતો જવાબ આપી દે હવે. પણ બટા અગમે એમ તો તારા બાપુજીના દોસ્તાર કહેવાય ને, મને નથી લાગતું એ આપણી હારે ખોટું કરે. તો હું કરવાનું? દોસ્તાર છે તો હું કરવાનું? એ તમે કહો ને, આ દોસ્તાર છે છતાંય દગો કર્યો ને. હે અને આમ જુઓ બાપુજી જ્યારે મર્યા ને ત્યારે કહીને જ ગયા છે
આ જમીન, આ મકાન, આ આંધુંય આપણું જ છે, આપણા જ નામે છે. પણ છે ને, હા અશોક કાકા ઘણી વાર બાપુજીને દબાણ કરતા આ જમીન માટેથી, પણ બાપુજી હાંસા હતા. બાપુજીએ કોઈ દી જમીન આપી નથી, અને બસ એટલા માટે જ તે આ બાપુજીના ગયા પછી આટલા વર્ષે અશોક કાકા પાસે આવ્યા છે. એને એમ છે કે બાપુજી તો મરી ગયા છે, એટલે હવે આ દીકરો શું કરી લેવાનો. બસ આપણને ગમે એમ કરીને ખોટા પાડીને જમીન એના નામે કરાવવા માંગે છે, બીજું કઈ નથી. મેસને એને એમ જ કીધું કે ભાઈ તમારી ભૂલ થતી છે, આમાં ચિઠ્ઠીમાં હન ધુઈ લખ્યું છે કે અમારા પૈસા દેવાઈ ગયા છે, અમારા ખાતે જમીન થઈ ગઈ છે. પણ તો કે નહીં, આ જમીન તો કાગળિયા મારી પાસે છે ને, હજી અમારા ખાતે જ બોલાય છે, એટલે આમાં છે ને હવે તમારો કાંઈ હક ન લાગે. હા જોઈ છે, એમ છતાંય જો એ બળજબરીપૂર્વક આ જમીન પડાવવાની કોશિશ કરે તો પછી બા હા આપણે કંઈ સૂપ નથી બેહવાનું. આખું ગામ ભેગું કરશું અને ગામના અંધાય લોકોને જણાવી દેવું કે જમીન છે ને બાપુજીના નામે હતી, બાપુજીના નામે છે અને બાપુજીના નામે જ રહે. પણ બટા જો એને શું કીધું છે કે જમીન નહીં જો ને તો આ અમે કેસ કરશું, આ કેસ કબાડાના લફરામાં પડશું ને, તો આપણી પાસે થોડા ઘણા રૂપિયા હશે ને એ એમાં વયા જાહે. ક્યાંથી કેસ કબાડા કરતા? આ જમીન છે ને લોસાવાળી છે, આ લોસા લબાજામાં પોલીસે ન પડે, અને જો કાંઈ પણ કેસ કબાડા કરશે તો એ લોકો આ ફોડા હલવાઈ જાહે. આ જમીન આપણને નહીં મળે ને એને નહીં મળે, આ વાત એ બહુ સારી રીતે જાણે છે, એટલે તો આટલા વર્ષો સુધી રાહ જોઈ છે. નકરનો એ કેસ કબાડાનો પહેલેથી કરી નાખે ને પહેલેથી જ તે આ જમીન લઈ લે, પણ નથી લેતા એનું કારણ છે, મેં જાણ્યું છે. પણ તો એ તો મને એમ કહેતા હતા કે કાગળિયા મારી પાસે છે અને જમીને મારા નામે છે, એ તો મને એવું કહેતા હતા. તો જમીનના કાગળિયા એની પાસે છે, આ બાપુજીને બોલવીને મેં કીધું તો ખરા કે સાઈન કરાવી લીધી છે, એટલે બા હવે છે ને એક જ કામ કરવાનું છે. હા એને છે ને અહીંયા આવે એટલે વળતો જવાબ આપી દેવાનો કે જમીન તમને એકથી લાખે દેવાની થતી નથી, તમારે જેમ કરવું એમ કરી લેજો, અને પછી આપણે જોઈશું કે એ આગળ હું રસ્તો વિચારે છે. એ જે વિચાર છે ને એના કરતા એ 10 ડગલા આપણે આગળ સહી, એટલે જરાય ઉપાધિ ન કરતા. પણ તોય મેં તો છે ને એનો વળતો જવાબ આપી જ દીધો છે. મેં કીધું કે હારું ભાઈ આપણે મળશું કોર્ટમાં, તો એ મારી રીતે તો મેં એને સમજાવી દીધા છે, પણ મને નથી લાગતું એ સમજે. મને વાત મળી હતી કે આપણા ગામના સરપંચ પાસે ગયા હતા, એને એમ છે કે સરપંચ પાસે જાય, સરપંચને આટી ઘૂટીમાં લઈ અને આ જમીન પડાવી લે. પણ બા આખરે હું તે મારા બાપાનો દીકરો છું, એમ કાંઈ વળતું નહીં મેલું. જુઓ મારી પાસે તે હજી રમત માટે ઘણા બધા પ્યાદા પડ્યા છે, અને છેલ્લે આવશે મારો હુકમનો એકો, અને એવું ત્યારે જ કાઢી કે જ્યારે અમે 3 બાદશાહ છીએ, એ 3 બાદશાહ ને અમે મારો 1 એકો, પછી જુઓ હા બાજી કેવી રીતે આપણા હાથમાં આવી જાય છે. એ વાત હાસી તારી, પણ મને છે ને તોય આમાં બહુ બીક લાગે છે બટા, તું હાસવીને પગલું ભરજે. બા જરાય ઉપાધિ નો કરો, આપણે હાસા જઈ હંમેશા સત્યની જીત થાય, એટલે બીવાનું કોઈથી નહીં. હા હાલો હું હાથ પગ મોઢું ધોઉં છું, સમ્માનું કાઢો. હા હા હા. અંકિતા એક સવાલ પૂછવો છે. પૂછું? શું? તું મને કેટલો પ્રેમ કરે છે? આવો ગાંડો સવાલ કેમ કરો છો? અરે બહુ પ્રેમ કરું છું તમને હું. પણ કેટલો? એટલે કહેવા શું માંગો છો? કદાચ બની શકે કે મારા માટે થઈને તારે તારા પોતાના લોકોની સામે લડવાનું થયું તો. લડી લેશ. જો તમારા માટે મારા મા બાપને પણ છોડવાનું થશે કે એની સાથે લડવાનું થશે ને તો પણ લડી લેશ, પણ તમારો સાથ ક્યારેય નહીં છોડું. શું અંકિતા આ સવાલ એટલા સારું પૂછું છું કે તું જાણે છે ને આ જમીન બાબતે તારા બાપુજી અને મારી વિશે ડખો આલે છે, મતલબ કે તારા બાપુજી કોઈ પણ વાતે જમીન મેળવા તૈયાર નથી થતા, અને હું પણ હા અમારી જમીનનો ટુકડો કોઈ પણ રીતે મૂકી નહીં, એટલે બની શકે કે આગળ જતા આ વાત કોઈ મોટું સ્વરૂપ ધારણ કરી લે તો એ સમયે તું શું કરી, કોનો પક્ષ લે, મારો કે પછી તારા બાપુજીનો? મને ખબર છે કે મારા પપ્પાનો સ્વભાવ કેવો છે, એકદમ જીદ્દી મગજના છે, અને સામે હું પણ એવી જ છું જીદ્દી મગજની,
એને ખબર છે કે મારે જે વસ્તુ જોઈએ એ જોઈએ. અને હા, આ મારા મમ્મીને તો મેં વાત કરી દીધી છે કે હું તમને પ્રેમ કરું છું, એ મારા પપ્પાને વાત ચોક્કસથી કરશે. અને રહી વાત આ જમીન બાબતે ઝઘડા ને એ બધી, તો જ્યારે એ વાત થશે ત્યારે જોયું જ હશે. તમને કીધું ને, પહેલાં પણ કીધું હતું અને અત્યારે પણ કહું છું કે હું લગ્ન કરીશ ને તો તમારી સાથે જ કરીશ. તમે જેવા છો અને પસંદ છો. પણ હું કામ, મારી જેવા ગામડિયા છોકરા, અરે હું કામ લગ્ન કરવા છે? મતલબ કે તું તો શહેરની છોકરી છે, આ તને મારા કરતાં સારો અને વધારે ભણેલો ગણેલો છોકરો મળી શકે એમ છે? હા, હું છું શહેરની છોકરી, મળી શકે મને વધારે ભણેલો ગણેલો છોકરો, શહેરનો છોકરો, પણ નથી જોઈતું. મારી પસંદગી એ નથી. અને તમને ખબર છે મારી પસંદગી શું છે, તો આવા ખોટા સવાલ ના કરો પ્લીઝ. તું ખોટી વાત કરી રહી છે એટલે જ તને કહું છું. હવે તું જ વિચાર કરને, ક્યાં તારી શહેરની જીવનશૈલી અને ક્યાં અહીંયા ગામડાનું જીવન. નથી ગમતું મને, નથી ગમતી આ શહેરની જીવનશૈલી. હા, ઘોંઘાટ ને પ્રદૂષણથી હું કંટાળી ગઈ છું. હા, બધાને ખોટી રીતે કામ ધંધે લાગવાનું, કંઈ પણ કારણ વગરનો ધંધો કરવાનો, એના કરતાં તો ગામડામાં અહીંયા શાંતિભર્યું જીવન છે. જુઓ ને, હા, કલાકથી આપણે શાંતિથી બેઠા છીએ, કોઈ આજુબાજુમાં આવ્યું નહીં ને, કાંઈ અવાજ આવે છે, બસ આવું જ જીવન મને ગમે. જો ગીતા, જેટલો પ્રેમ તું મને કરે છે ને એટલો જ પ્રેમ હું તને કરું છું. પણ જો ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક મારા મનમાં સવાલ આવે છે કે તારો અને મારો પ્રેમ ક્યારેય જુદો ન પડે તો સારું. કારણ કે તારા બાપુજી અને તારા ભાઈ એ કોઈ વાતે નહીં માને. અને આમ પણ વર્ષોથી આલી આવતી દુશ્મની છે. તને શું લાગે, જે માણા પોતાની જમીન ન મેલી શકતા હોય એ પોતાની દીકરી માટે થઈને હુંનું શું કરશે? એ વાત જ્યારે થાય ને ત્યારે જોયું જશે. અત્યારથી આ બધી ચિંતા શું કામ કરવાની? ખોટી ચિંતા કરો છો તમે, મૂકી દો આ બધી ચિંતા. જ્યારે એ વાત થશે ને ત્યારે જોઈ લેશું. બાકી એક વિશ્વાસ રાખજો, ગમે એ પરિસ્થિતિ આવે હું તમારો સાથ ક્યારેય નહીં છોડું. હું તમને એકલા મૂકીને ક્યારે ક્યાંય નહીં જાઉં. હું પણ તને વિશ્વાસ આપું છું, ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિમાં તારો સાથ નહીં મેલું. અને આમ પણ હા, તારા બાપુજી અને તારા ભાઈ આ જમીનની વાતને બહુ વધારે આગળ વધારી રહ્યા છે. જો તારી રીતે સમજતા હોય તો કોશિશ કરને આ વાતને વધારે પડતી આગળ ના લઈ જાય, નકર આમાં મારે જ હવે કંઈ આગળ વધારે પડતા પગલાં લેવા પડશે. ના ના, તમારે એવું કંઈ કરવાની જરૂર નથી, હું વાત કરી લઈશ, જોઉં છું શું કહે છે. બાકી આ વિશે તમે ચિંતા નહીં કરતા, હું વાત કરી જોઉં છું. હાલ તો હવે આપણા ખરખોર જાય. શું કરી રહી છે તું? હે, હા, દુશ્મન સાથે હાથોમાં હાથ નાખીને શું છે આ બધું? આ બધી આની જ રમત છે. ના પપ્પા, એવું નથી, હું તમને વાત કરવાની જ હતી. શું વાત કરવાની હતી તું? કહી દે ને અંકિતા, હવે કોનાથી બીવે છે? હાસી વાત એ છે કે હું અને અંકિતા એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન પણ કરવા માંગીએ છીએ. બોલો હું કેવું છે? આ બધા પેતરા છે તારા. હા, બધી છે ને, આ તારે પાછી ન આપવી પણ ને, એટલે હા તો આપી દો ને. મારા હકની જમીન છે, તમારા જમાઈને આપી દેવો તો એમાં કઈ ઓછું નહીં થઈ જાય. તું મોઢું સંભાળીને બોલજે, મને ખબર છે આ બધા તારા જ પેતરા છે. ના ભાઈ, એવું કઈ, તું મૂંગી રહે, મને બધી ખબર છે, હાણે જ તને ફસાવી છે. ના ભાઈ, મને ફસાવી નથી, હું સાચે જ દેવાંગને પ્રેમ કરું છું. પ્રેમ કરે છે? હા, દુશ્મન સાથે પ્રેમ કરે છે અને છે ને આપણી જમીન પાછી નથી દેવી ને, એટલે તને ફસાવી રહ્યો છે.
આને સારી રીતે ઓળખું છું. જમીન તો તમને આમે પાછી નથી દેવાનો, એમાં મારે પ્રેમ કરવાનો અને ફસાવવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો. હા, જમીન પાછી નથી દેવાની એટલે આ જમીન છે ને હજી મારા બાપાના નામે છે, દસ્તાવેજ એના નામે છે, આ તારા નામે નથી થયો. એટલે જમીન તો તારે છે ને એક વાર ની 70.5 વાર પાછી આપવી પડશે. હા તો જમીન માટે જે મારા બાપાએ રૂપિયા આપ્યા હતા એ હંધાય રૂપિયાના કાગળિયા છે ને અમારી પાસે, અને અમે આ તમે સરપંચ સાહેબ પાસે ગયા હતા, શું થયું? આ સરપંચ સાહેબે ધ્યાન નથી દીધું લાગતું. દીધું ને, ધ્યાન દીધું. એને કીધું કે દસ્તાવેજ તમારા બાપાના નામે છે એટલે પહેલો હક જમીન ઉપર તમારો હોય. તારા કાચા ચિઠ્ઠાનું છે ને કાંઈ આવવાનું નથી ભાઈ, સમજી લેજે તું. હા, તમે એટલું બળ કરવું હોય ને એટલું કરજે. હું કીધું તો બરાબર છે ને, અમારા કાચા ચિઠ્ઠાથી કાંઈ થવાનું નથી. આ તમારી પાસે જમીનના દસ્તાવેજ છે અને એમ છતાંય આ તમે લોકો ડરો છો હું કામ? હે, કઈ વાતની બીક છે તમને? આ જમીન તમારી સામે પડી છે, દસ્તાવેજ તમારી પાસે છે, એમ છતાંય તમને જે બીક લાગે છે ને એને કહેવાય ગામડાના માણાની મર્દાનગી. આ તમને એની જ બીક લાગે છે? બીક નથી લાગતી, પણ આ તો છે ને તું મારા બાપાના ભાઈબંધનો દીકરો છે એટલે અમને એમ થાય છે કે તને કોર્ટે ન ચડાવો, પણ લાગે છે તું આમ નહીં સમજ. આના માટે અમારે છે ને હાથ કાળા કરવા જ પડશે. તો કરી નાખો ને, એક વાર હાથથી હાથ મેળવી જુઓ એટલે ખબર પડી જાય કે કોના બાવડામાં કેટલી તાકાત છે. ખાલી વાતો કરવાથી કઈ ન થાય, એક વાર હામી સાથે લડી લેવાય એટલે ખ્યાલ આવી જાય કે આ જમીન ને લાયક કોણ છે ને કોણ નહીં. બસ તમે છેલ્લો દાવ ખેરી લેવી બેટા. હા, એટલો જ પાવર છે ને, એનો પાવર છે ને ઉતારી દેવી. લાગે છે હવે છે ને હાથને ખુલ્લા કરવા પડશે, ઘણા સમયથી કોઈ ઉપર હાથ ઉપાડ્યો નથી. લાગે છે આનું મગજ ફરી ગયું છે, હજી આપણને બરાબર ઓળખતો નથી, બહુ હલકામાં લે છે આવડવા. બરાબર છે, તો મેં ક્યાં તમને રોક્યા છે? કહું તો શું ક્યારનો, હાથ ઉપાડી લ્યો એટલે ખ્યાલ આવશે કે કોણ કોને ફૂગી શકે છે ને કોના બાવડામાં કેટલી તાકાત છે. બાપની આબરૂ નો સવાલ છે, બધું કરવું પડે. સોટી છે અહીંયા તે, અને આ છે ને તું આમ નહીં સમજે. તને તો છે ને મારે મેથી પાકા ભાલતો તું. હાલા ચોપ, હાલા જમીન તો અમે લઈને રહેશું, સમજો ને. ખબરદાર જો આજ પછી ક્યારે એની સાથે જોઈ છે તો ગળું દબી દઈશ તારું. આ હાચેવ તારી દીકરીને. શું થયું? પણ શું થયું એટલે શું નથી થયું એમ કે તું? તને તને જરા પણ શરમ ના આવી? હે, તને જરા પણ શરમ ના આવી? અરે શહેર ની અંદર કેટલા કેટલા માગા આવતા હતા, અરે સારા ઘરના માગા આવતા હતા, એને ઠુકરાવીને હા એક હા એક ભિખારીના છોકરા સાથે. હે, મને તો એમ થાય છે આનું ગળું દબી દઉં અત્યારે. કે છોકરામાં હા ન પાડી એટલે તારા ભાઈને લગ્ન કરવા પડ્યા. અરે આજે દુશ્મનના દીકરા છે, મોઢું કાળું કરવા બેઠી જાઓ, કઈ શરમ છે કે નહીં? બાપની ઇજ્જત પડી છે કે નહીં તને? પણ વાંધો શું છે છોકરામાં? બહુ બધો વાંધો છે, તને ખબર નથી કે આપણા દુશ્મનનો છોકરો છે. મમ્મી આને સમજાવો. અરે પણ આટલો બધો ગુસ્સે શું થાય છે? શું ગુનો કર્યો છે એને? પૂછો એને, એને શું ગુનો કર્યો છે પૂછો. મેં મમ્મીને વાત કરી જ છે. મમ્મી, હું દેવાંગને પ્રેમ કરું છું, એ અમને બંનેને રસ્તામાં જોઈ ગયો ભાઈ. એ તારી એક વાત છે ને, કે તારી કે તારી માની અમારે સાંભળવા નથી થતી, સમજી ગઈ ને? એ એક કામ કરને ભાઈ, અને હાથ પગ તોડાવી નાખને, બહુ રાહ જોઈ જમીન માટે આપણે. પપ્પા, મને લાગે છે હવે આના રામ રમાડવા જ પડશે, એ બધે આપણને નડી રહ્યો છે, અને સાલા એ આ વખતે આપણા ઘર ઉપર નજર નાખી. પપ્પા, એને તો શું કેવું, હા આપણો સિક્કો જ ખોટો છે, આને જ આપણું નાક કપાવ્યું છે. અરે તમે બાપ દીકરા શું આટલા બધા ગુસ્સે થઈ ગયા છો, કઈ સમજ પડે છે કે નહીં? અરે અમને સમજ નથી પડતી, તમને સમજ પડે છે બધાને. આને તમને વાત કરી હતી તો અમને કહેવાય નહીં તમારે. પણ હું વાત કરવાની જ હતી, પણ એ પહેલા તું જોઈ ગયો તો મારી વાત શું કહે છે? અરે પહેલા સાંભળ, અને તો તે પૂછ્યું ખરું? એને પૂછવાનું અમારે કઈ થતું નથી, અને દીકરીને છાવરવાની કોશિશ તું તો છે ને જરાય કરતી હતી. આ તો ઠીક છે, મારો જૂનો ભેડું હતો અને પાક ઊભો છે,
એટલે એમને એમ થયું કે ચાલો એનો ખાવાના દાણા થઈ જાય, એટલે અમે જમીન પર હાથ નથી મારતા, બરાબર નથી મારતા, નહીતર આ જમીન છે ને ક્યારની લઈ લીધી હોય. અને તું તો છે ને સપના જોવાના ભૂલી જ જાજે દેવાંગિયાના. પપ્પા હવે છે ને એની પર દયા ખાવાની જરાય જરૂર નથી. હે નમાલાએ આપણા ઘર ઉપર નજર બગાડી છે. જ્યાં સુધી એના રામ નહીં રમાડું ને ત્યાં સુધી મારા જીવને હક નહીં વળે. પણ હા પહેલાં તો છે ને આને સિદ્ધિ કરવાની જરૂર છે. કોઈ ભાન પડતી નથી કેવા કેવા છોકરાના માગા આવતા હતા એના પર ધ્યાન ન આપ્યું અને આ ખાબોચામાં પડવા ગઈ. જો દીકરા પ્રેમ છે ને આંધળો હોય છે. હવે મેં પણ એને પૂછ્યું તે એ સાચો પ્રેમ કરે છે દેવાંગને. હા ભાઈ હું કઈ ટાઈમ પાસ નથી કરતી, સાચો પ્રેમ કરું છું દેવાંગને. અને હું લગ્ન કરીશ ને તો એની સાથે જ કરીશ. એ બુદ્ધિ વગરની તને કઈ ભાન પડે છે? તે તને એની પ્રેમ જાળમાં ફસાવી રહ્યો છે. તે આપણે એની પાસેથી જમીન ના લઈએ પણ તને તને આ વસ્તુ નહીં સમજાય, કારણ કે તને તો પ્રેમ થઈ ગયો છે. આ દુનિયામાં સાચા પ્રેમ જેવું કઈ હોતું જ નથી. અને બેટા આંધળી તું થઈ છો પ્રેમમાં એના, અમે નહીં. સમજી ગઈ ને? એટલે અમે છે ને તારી વાહે વાહે કુવામાં નહીં પડી અને તને નહીં પ્રવા દઈએ. જો દેવાંગને કઈ થયું ને તો હું મારો જીવ દઈ દઈશ. નહીં હા સાંભળો કઈ રીતે બોલે છે, આ શું બોલે છે? આ તો મરી જાય તો ભલે મરી જાય. હા તમે એને અંદર લઈને જાઓ. હાલો જાઓ. કીધર ધમકીઓ છે, જાઓ એને અંદર રૂમમાં પૂરી દો. ચાલ આ બાપ દીકરા નથી સમજતા. તમારી પરમિશન વગર કે બહાર નીકળી જો તો તાંડ. ચાલ તું. મા દીકરી બે ખેલ કરે છે તો વાતની ખબર તો પડતી નથી. પપ્પા હવે આનો રસ્તો આપણે જ કઈક કરવો પડશે. હા બેટા. હા રામીએ આપણા ઘર ઉપર નજર બગાડી છે. આ તો છે ને મોટો ગેમલર નીકળ્યો. આપણને એમ કે ચાલો હેરુનો દીકરો છે, ગામડિયો છે, કમાર છે, પણ હવે વધારે વાટ જોવામાં સાર નથી બેટા. ખબર છે પપ્પા, હવે તો છે ને એ દેવલાને દેવ પાસે પોગાડવો જ પડશે, નહીતર છે ને આપણે એઠા જોયા જેવું થાય. આનો કાંટો તો હું બધાને ખબર વિનાના કાઢી નાખીશ. બસ બેટા હવે ઉતાવળ રાખ. જુઓ બાપ, મેં છે ને એક વાત તમારાથી છુપાવીને રાખી હતી અને આજે એ વાત તમને કહી દેવા માગું છું. એવી તો શું વાત છે બેટા તે મારાથી છુપાવીને રાખી? બાપ અશોક કાકાની દીકરી અંકિતા એને હું પ્રેમ કરું છું અને એની આરે લગ્ન કરવા પણ માગું છું. પણ આજે છે ને એવું થઈ ગયું કે હું ને અંકિતા અમે બંને ફાળીએથી પરત ફરતા હતા. એ સમયે રાજ અને અશોક કાકા બંને આવીને ફાળી ગયા છે અમને. અરે તને તો ખબર છે ને એ લોકો કેવા છે, એ તને જોઈ ગયા તો તને કંઈ ખીજાય નહીં. અરે હમણાં આવશે ને બાત છે મારી, અરે તને ખબર છે કાંઈ? શું એ ગમે એ હોય, બાકી હું કંઈ એની સામે નમતું મૂકું એમાંનું નથી. અંકિતાને દિલથી પ્રેમ કરું છું, એને મારી પોતાની પત્ની બનાવવા માગું છું, એટલે એના માટે થઈને મારે કાંઈ પણ કરવું પડે એને. એ સપના તારા ક્યારેય પૂરા નહીં થાય. કેમ? સમજાવી લેજે તારા દીકરાને, મારી દીકરી આરે એના લગ્નના સપના જુએ છે. આ તો ઠીક છે, મારા મિત્રનો દીકરો છો, નહીતર ક્યારની એની આંખો કાઢી લીધી હોત મે? આંખો કાઢવાની હું વાત કરો છો? આ તમારી દીકરી આરે જ હતો એ સમયે, તે બે બાપ દીકરો આવ્યા હતા ને, ખાલી મોટી મોટી વાતો કરી. અને આ તમને શું લાગે છે, અંકિતાને ડરાવવાથી ધમકાવવાથી તમે એને ચૂપ કરાવી શકશો એમ? ના, અંકિતાને હું સમજાવી દઈ અને એને કહી દઈ કે તમારી સામે કેવી રીતે લડવાનું છે. એ ભૂલી જા તું કે અંકિતા તને હવે મળશે, કદાચ એને મારે મારી નાખવી પડે ને કોઈ મારો જીવ નહીં ખસકાય. પણ તું જો મારી બેનની હારે ફરી વાર દેખાણો ને તો ભોમાં ભંડારી દેતા મને વાર નહીં લાગે. કાકી આને સમજાવી દેજો, નકર છે ને કોઈ તમારી સીતાને આગ દે ને એવું વાહે વચ્ચે નહીં. ખોટે ખોટી વાતો છે, આ વખત આવે કરી બતાવે ને એને ભાઈડા કહેવાય. બાકી તો બાયુના
આયુનાથ વંશજ કહેવાય. એ બોલવામાં ધ્યાન રાખજો તું. બસ તમે લોકો શાંતિ રાખો. જો ભાઈ એવું હોય ને તો હું તમને તમારી જમીન પાછી અપાઈ દઈ, પણ મારા દીકરો તમારી દીકરીને હાસો પ્રેમ કરે છે, એટલે તમારી દીકરીનો હાથ હું મારા દીકરાને આપવા માંગુ છું. અરે બાપ, હા હું વાત કરો છો? અરે માય ગઈ એની દીકરી, હામે નથી જોતી તમારી દીકરીને. આવે તમે છે ને તમારી દીકરીને તમારી પાસે જ રાખજો. એને પ્રેમ જાળમાં એવી રીતે ફસાવી છે ને કે આફોડી દોડતી આવશે. જુઓ, હા તમારે જે કરવાનું હોય ને એ કરવા લાગજો. બાકી જમીન તમારી થઈ જાય ને એ વાત તો આજે નહીં બને ને કાલે નહીં બને. જોયું ને કાકી, જોયું ને, આ સિંધરી બળી ગઈ પણ વળ ન જાતો. મને લાગે છે તમે દીકરા વગેરેના થઈ જાઓ પછી અમને દોષ નહીં દેતા. અને હજી સમજાવો હોય ને તો સમજાવો. મને લાગે છે કે મારી માને દીકરા વગેરેની કરવા જવામાં તમે લોકો કઈક દીકરી વગેરેના ને બેન વગેરેના ન થઈ જાવ તો સારું. હા જોજો, ધ્યાન રાખજો કે એવું ન બને કે તમે અહીંયા વાતો કરતા રહો ને ત્યાં તમારી દીકરી કઈક અવળું પગલું ભરી લે. અરે ઈ ભલે ને ભરી લે, હે ઈ ભલે અવળું પગલું ભરી લે, હે અમારે એની અરે કાંઈ મતલબ નથી. પણ જો તું અમારા માર્ગમાં આડો આવ્યો ને તો તું જીવથી જાય, ઈ યાદ રાખજે. આડા તો તમે લોકો આવી રહ્યા છો, હા અમારા, હે મેં થોડી તમને લોકોને કીધું તું કે તમે આવો શહેરમાંથી અહીંયા ગામડે ને અમારી જમીન ઉપર રોડા રાખીને બેહો. અમારી નહીં, અમારી જમીન. જમીન તો અમારી જ છે, આ તો તમને વાવવા દીધી, સમજી લેજો. પરિવાર રોડે નો ચડે ને એટલે આ તમારી હડપી લેવા માંગે છે. એના મગજમાં એમ છે કે આપણે લોકો ગામડિયા છીએ, આપણે અભણ છીએ, આપણને કઈ ખબર પડતી નથી. અરે થાય કરવા માંડો ને, જમીન આજે નહીં મળે ને કાલે નહીં મળે. કાંઈ વાંધો નહીં, એ તો અમે જોઈ લઈ છીએ કે જમીન કેમ નથી મળતી. એ તો ભર બજારે ગામમાં છે ને ફજે તો થાય ને, આફળો આપીને જાય તું બેટા. ભર બજારે ને ફજે તો મારો થાય કે તમારા લોકોનો, એ વિચાર કર્યો છે ક્યારે? અંધો વિચાર કરી લીધો છે. કાલનો દી ઉગે ત્યારે જોજે, રાતા પાણીએ નો રોવાનો વારો આવે ને તો કહેજે. હલો બાપુ, સોઈસી ઓ જોઈસી. જો બટા, એ લોકોને આપણે નહીં પોગી વળવી હો, મને તો બહુ બીક લાગે છે. ધમકી આપે એટલું છે બા, બાકી કાંઈ નથી કરી શકવાના. આપણા કરતા એને વધારે ઇજ્જત વાલી છે, અને આમે ગામ વસાળે જે કાંઈ પણ થાય એમાં એની દીકરીનું જ નાક કપાવવાનું છે ને. હા કાંઈ નહીં કરે એ લોકો, તમે જરાય ચિંતા ન કરો. અંકિતા, શું થયું? કેમ ઉદાસ છે? મમ્મી તમને તો ખબર જ છે કેમ ઉદાસ છું. સવાલો પૂછીને કઈ ફાયદો પણ નથી ને. તારી વાત દીકરા બરાબર છે, પણ જો તું મને માનતી હોય તો એક વાત તને કહું. શું? તારા હિતમાં જ છે. તું છે ને પેલા દેવાંગને ભૂલી જા. પણ મમ્મી, એ દેવાંગને કઈ રીતે ભૂલે? તમને તો ખબર છે કે એ દેવાંગભાઈને સાચો પ્રેમ કરે છે, તો ભૂલવાની વાત ક્યાં આવે? એમના કરતાં તમે આજે તમારા ખોટા વેરઝેર છે ને એ પૂરા કરી અને અંકિતાબેનના સપના પૂરા કરાવો. દીકરા, એ કહેવાનું સહેલું છે પણ એ અશક્ય છે. તને ખબર તો છે તારા ભાઈ અને તારા બાપા એટલા બધા ગુસ્સામાં છે કે મને એવું લાગે છે કે એ લોકો તો દેવાંગનું ખૂન કરી નાખશે. ગુસ્સામાં છે? એ કારણ વગરનો ગુસ્સો કરે છે. ભાભી, શું સાચું કરે છે? મને ખબર જ છે અંકિતાબેન કે તમારા ભાઈ અને તમારા પપ્પા જે કરે છે ને એ બધું ખોટું જ કરે છે, અને આ જમીનની પણ એની એક જાતની સ્કીમ જ છે. પણ એને કોણ સમજાવે? કેમ કે એમને તો જે દેખાય છે બધો પૈસો જ દેખાય છે. પૈસા આગળ તો એની પોતાની દીકરીનું દુઃખ પણ નથી દેખાતું. આ જમીન પચાવી લીધી એમ કહે છે, પણ ખરેખર જોવા જઈએ ને મમ્મી તો જમીન તો ભાઈ અને પપ્પાએ પચાવી છે. હા તમને ખબર જ છે કે શહેરમાં કેટ કેટલા લોકોની ઉઘરાણી આવે છે. આ બધા પાસેથી પપ્પાએ અને ભાઈએ પૈસા લીધેલા છે, અરે પાછું આપવાનું નામ નથી લેતા. આવા આવા પાપ કરે છે, છતાં પણ અત્યારે આ જમીનના લીધે ઝઘડો કરે છે. ખબર છે અંકિતાબેન, પણ શું થાય? તમારા ભાઈ કોઈનું માનવાના તો છે જ નહીં,
અને હું કઈ કહેવા જઈશ તો મારી પણ સામા થઈ જશે, કારણ કે એમને તો વાત વાતમાં હાથ ઉપાડતા સિવાય બીજું કઈ આવડતું જ નથી. અરે કાલે બંને જણા બોલતા હતા કે અમે તો અમારી એક કઈ ટ્રીકથી એને મારશું. કાલે તો તારો ભાઈ છે ને એને મારવા જતો તો મેં એને રોક્યો, પણ હવે અચાનક એ લોકો બંને શું વિચારી રહ્યા છે, શું તરકીબ કરી રહ્યા છે એની ખબર નથી. અને ન જાણે એ લોકો કંઈ કરી બેસે તો એ પહેલાં હું તને કહું છું, જો તું જ ના પાડી દે. જો મમ્મી, હું લગ્ન કરીશ ને તો દેવાંગ સાથે જ કરીશ, બીજા કોઈ સાથે નહીં. અને રહી વાત થઈ પણ કરવાની, તો જો દેવાંગને કંઈ થયું ને તો હું મારો જીવ આપી દઈશ. અંકિતાબેન, આવું ના બોલો, ભગવાન ઉપર છોડી દો ને, બધું સરખું થઈ જશે, શું કામ તમે ટેન્શન લ્યો છો. અને મમ્મી, સાચું કહું ને તો તમે મારા સસરાને સમજાવો તો વધારે સારું છે, આમાં ખાલી ખોટા એકાદા બેના જીવ જશે આમાં. પણ વહુ બેટા, તને શું લાગે છે, મેં એ લોકોને વાત નથી કરી, કેટકેટલું સમજાવ્યું, પણ આ જમીન જમીન જમીન, બસ એટલું જમીન પૈસો એ લોકોને એ જ દેખાય છે, બીજું નથી દેખાતું. હા, તમારી દીકરીનો પણ વિચાર નથી કરતા. હા, તમારા લોકો જમીન પૈસા આ બધું, આ બધામાં મારે શું સમજવાનું મમ્મી? શું સમજવાનું બેન, એમને તો પૈસા આડા દીકરીનો પ્રેમ દેખાતો જ નથી, બસ એમના માટે તો જે છે એ બધું પૈસા જ છે. હા, એમને લોકોને તો એમ છે ને કે મારા જ ઘરમાં બધી સગવડ છે. હા છે, બધી સગવડ, સુવા માટે પલંગ છે, ગાડલા છે, પણ ઊંઘ નથી. હા, 32 જાતના પકવાન છે, પણ ભૂખ નથી. તો આવી સુખ સગવડને શું કરવું ભાભી? શું સુખ સગવડ છે બેન, માથે દેણું શું કઈ ઓછું છે? ગામના ગમ્મી આવીને પૈસા માગી જાય તો શું એ કઈ સગવડ કહેવાય, એ કઈ સુખ કહેવાય છે? ભાભી, તમે ભાઈને સમજાવો ને. તમને શું લાગે, તમારા ભાઈ મારાથી સમજશે? હું એને કહેવા જઈશ તો ઉલટા નહીં, મને બે શબ્દ બોલશે વધારે. તમારા ભાઈના મગજની તમને તો ખબર જ છે નણંદબા. આમાં મારે શું સમજવું, શું કરું? તમે જ કહો, જે થશે એ બધું જોયું જશે, બાકી બધું ઉપરવાળાના હાથમાં છોડી દો, એ જે કરશે એ બધું સારું જ કરશે ને. અંકિતા, તું જેટલું સહેલું સમજે છે ને એટલી આ સહેલી વાત નથી. તારા ભાઈ અને બાપાનો ગુસ્સો એટલો બધો તીવ્ર છે ને કે ગમે ત્યારે ગમે તે કરી બેસે. પણ એ ગુસ્સો શું કામનો મમ્મી, જ્યારે પોતાની દીકરીના આંખના આંસુ જોઈ જોઈ ના શકતા હોય તો બધી વસ્તુ અને બધા ગુસ્સા શું કામના છે એના. પણ એટલે જ કહું છું કે તું વળી જા, પાછી વળી જા, એ તારા માટે સારું છે. અંકિતાબેન, શું કામ પાછા વળે, એના પ્રેમમાં શું એવી કઈ ખરાબ ખોટ છે, અને પ્રેમ કરવો શું કઈ ગુનો છે? પણ વાત એવી આવી ગઈ છે કે આજે લોહીની નદીઓ વહી જશે તો શું આપણે એવું કરવું છે? હા, તો ભૂલ તમારામાં છે ને મમ્મી, તમારા સંસ્કારમાં ખોટ છે ને કે આજે મારી ઉંમર છે લગ્નની, તો ભાઈના હાથમાં કોઈ હથિયાર નહીં, જવતલની થાળી હોવી જોઈએ ને, એ સંસ્કાર તમારામાં જ ખોટ છે ને. છોડે એ વાતને, એ આવતા જશે ને સાંભળશે ને તો ખાલી ખટા પાછા ઘરમાં બખાડા કરશે. ચલો અંકિતાબેન, આપણે અંદર જઈએ. અને તમે મમ્મી વાત કરજો આવે તો. હા, હવે તો વાત કરવી જ પડશે. હા, તું છો ને છોકરીની નાટકગીરીમાં આવીને જતી અને એની વાત નહીં માનતો. હજે આને જીવતો નહીં છોડું. ક્યાં જાય છે? હા, શું વિચાર છે? હજે એ દેવલાન તો છે ને રામ રમાડી દઈશ, હજે એને જીવતો નહીં છોડું ચાલને. અરે બેટા, એનો કાસળ આપણે કાઢવાનું છે, પણ હાથ છે ને આપણે રંગવાના નથી થતા. દિમાગ વાપર. અરે પપ્પા, આમાં દિમાગ નો વાપરવાનો હોય, જેની લાઠી એની ભેંસ. હા, એક કવાડી ભેગું એનું ધરથી મસ્તક અલગ કરી નાખું એટલે ખેલ પૂરો થઈ જાય. અરે પણ આટલું બધું ઉતાવળી તો શું કરવા જઈ રહ્યો, તને કઈ ખબર છે? કાલે ઉઠીને તને કઈ થઈ ગયું? તો હું પહેલા જ કહેતી હતી કે આ બધા કાવા દાવા છોડો, આ ખોટા ઝઘડાના ઘર કરો છો તમે લોકો. આ તારી દીકરી છે ને, અમારા ઈરાદાઓ છે ને નબળા કરે છે, બાકી આ છોકરાને તો ક્યારનો છે ને અમે પતાવી દીધો હોય. અરે એ નપાવટે આપણા ઘરની આબરૂ ઉપર નજર નાખી છે, જો એને પાઠ નહીં ભણાવી ને તો આપણને છે ને બાયલા ગણશે ગામ આખું. એને તો છે ને રામ રમાડી દઈએ ને તો જ ગામમાં ડંકો વાગશે બાપા. હા બેટા, એના રામ રમાડવાના છે પણ આપણા હાથે નહીં, ગામના લોકો જ છે ને એને ગામમાંથી બહાર કાઢી મેળશે, અને એ જમીન એ આપણને આપતો જાય એવો કંઈક ખેલ કરવી, એની ફજેતી થઈ જાય અને એ મફતમાં આપણને જમીન એ પાછી આપતો જાય. બાપા, તમે આ
શું કહેવા માંગો છો? મને કઈ સમજાતું નથી. મને તો એક જ ભાષા આવડે છે, એક ઘા અને બે કટકા. તારા માથા પર બરફ રાખ બેટા. આ દાઢી છે ને એમને સફેદ નથી કરી. આ તું એમ માનતો હતો એમ કે હું એના પર દયા ખાતો હતો? અરે જમીન લેવી ને એ તો મારા ડાબા હાથનો ખેલ છે, ડાબા હાથનો, સમજી ગયો? પણ આપણને એમ કે ચાલો ગરીબ માણસ છે, ગામમાં બે માણસ વાતો કરશે, કોઈક મનાવવા આવશે પાછા આપણને, અશોકભાઈ તમે આ શું કરો છો? એટલે મને એમ થયું કે ચાલ કાંઈ વાંધો નહીં, પાક ઊભો છે લઈ લઈ, પછી જોયું જાય છે. નહીં આ તો મગ નહીં પગ આવ્યા, દિવસે ને દિવસે ભાઈ તો આપણો બાપ બનતો જાય છે. હવે છે ને સમય પાકી ગયો બેટા, હવે એનો અંત કોઈ પણ કાળે આપણે લાવવાનો છે, પણ હાથ આપણા છે ને કાળા ન થવા જોઈએ કે રંગાવવાનો જોઈએ. અચ્છા, એટલે તમે એમ કહેવા માગો છો કે સાપે મરી જાય અને લાઠી ના તૂટે. અચ્છા, એટલે આપણે આપણા પાનાનું 52મું પાનું બહાર કાઢવું પડશે. હા એવું ને? એટલે તમે બંને શું માની રહ્યા છો? મમ્મી આ તમારે છે ને ખાલી ઘરનો વહીવટ કરવાનો છે, આ બજારનો વહીવટ અમે કરી નાખશું. હે, આમાં તમારે માથું નહીં મારવાનું. જો તમે માથું નહીં મારવાનું તું શું બોલે છે ખબર પડે છે? આમાં આપણી દીકરીનો બી વિચાર કરવાનો છે. તારી બેનને કાલે ઉઠીને એ કોઈ કરી ગયું ને કંઈ? આ ગામ છે, શહેર નથી. ગામડામાં તો પાછળથી કેટલા ગુંડાઓ આવી જાય, તમને ખબર પી નહીં પડે કારણ કે આ તમને ખેતરમાં નાખી. અરે એ મારી દીકરી છે, સમજી ગઈ? કોઈની સામે છે ને આંખ ઉઠાવીને બીજો જોઈ નહીં શકે. આ તો મારી દીકરીની એટલી નબળાઈ કે દેવાંગ્યાના પ્રેમમાં પડી ગઈ. બાકી દેવાંગને છે ને ઉઠાવી લેતા એક મિનિટ ન લાગે મને, સમજી ગઈ? મમ્મી આ છે ને મારી બેનને કોઈ આંગળી પણ સીંધે ને એ પહેલાં એનો હાથ કાપી નાખું, એ તમને ખબર નથી? આજ આજ તારી આ વર્તણૂક જ મને ગમતી નથી. અરે પણ આ ભાષણ ફરી વાર ચાલુ થઈ ગયું, તમે તમારું કામ કરો ને ઘરનું. હે, તું જાય છે કે ઘરમાં? જાઓ તમે તમારું કામ કરો. દર વખતે તમે એમ કહો ને અંદર જા, કોઈક દિવસ કઈ થઈ ગયું ને તો ખબર પડશે. અરે પડે તો અમે જોઈ લઈશું. સમજતા જ નથી. એ અમને કઈ ન થાય, અમને પાણી નથી પડવાના. અરે મને તો એમ લાગે છે કે આ દીકરીની ભેગી છે ને આ તારી માને હોતન છે ને રૂમમાં પૂર દેવી રહે. અરે એવું જ કરવું પડશે બાપા. હા છે ને કોઈ વાતે હમતા નથી અને જ્યારે હોય ત્યારે હા છે ને અંકિતાનો પક્ષ લીધા કરે છે મમ્મી. મને તો એમ લાગે છે આમાં મમ્મીનો સાથ હશે એને, તો જ અંકિતા છે ને આ દેવલાના પ્રેમમાં પડી હોય. પણ બાપા તમારે જે કરવું હોય ને એ ઝટ કરજો, પછી જો મોડું થઈ જશે ને તો ક્યાંક મારો હાથ જો ઉપડી ગયો ને તો પછી મને ન કહેતા. બેટા એ કામ હોપાઈ ગયું છે, હવે એના રામ રમી ગયા સમજ. કાલની હવાર આપણે પડવા દેવાની નથી થતી, સમજી ગયો? તો જો હા પાણી લઈને આવ. આમાં ક્યાંક ઝેર તો નથી ભેળવી દીધું ને? કારણ કે પ્રેમમાં માણસો આંધળા થઈ જાય, પરિવારને મારી નાખે, એટલે તમારા જેવા વિચાર મારા નથી. તમે દેવાંગ ઉપર ગમે એ કરો, હું મારા ભાઈ ઉપર હાચે નહીં આવવા દઉં. તમે મંગાવ્યું તું એટલે લાવી. હા સારું કર્યું. ના ના, હજી એવી જરૂરિયાત નથી પડી કે તારી જેવાની મદદ લેવી પડે અમારે. હવે તારે બધી જરૂર પડશે, અમારી નહીં પણ આખા ગામની જરૂર પડશે. એમ છે? હા તો પાડી બતાવો તો અમને ખબર પડે કે અમારે કેવી તમારા જેવાની જરૂર પડે છે. કારણ કે તું આમ તો સીધી રીતે માનવાનો છો નહીં, નહીં જમીન પાછી આપે કે નહીં મારી બેનનો કેળો મેલે. કારણ કે હવે તારે છે ને હા દુનિયા છોડીને જવું જ પડશે. એમ? એ તો જોઈ લઈ આ કોણ દુનિયા છોડીને જાય છે અને કોણ દુનિયામાં રહે છે. બેટા હવે છે ને આ એનું મોત ભમે છે માથે એને, એટલે આ છેલ્લા છેલ્લા શબ્દો બોલી લેવા દે.
એટલે એને સંતોષ થઈ જાય કે મેં ક્યાંક કીધું તું આ લોકોને અને પછી મર્યો છું. જો આ કવાડીની ધાર છે ને ખાસ તારી હાટું જ કાઢી છે, ખાસ કા તું નહીં અને કા હું નહીં. ઓ પછી થા માટીનો એટલે ખબર પડે કે કોણ નહીં અને કોણ છે. મારણ મારણ મારણ. આજે પૂરો કરી દે. બોલ જમીન આપી છે કે નહીં? તું જાતો મારી બેન ને છોડીશ છે ને? બોલે જમીન આપવાની છે કે નહીં હવે? હે બોલ. હા એના બાપ જેવો છે ને, જિદ્દી છે, કાંડા કાપી નાખવાની જરૂર છે આરામખોર. પછી આને છે ને જંગલમાં નાખ્યાવાની જરૂર છે, એટલે જનાવર ફાડીને ખાઈ જાય. હા અને ગામને કહેવો કે હશે ભાઈ જંગલમાં ગયો તો લાકડા કાપવા, વાઘે મારી નાખ્યો હશે. અમને શું ખબર ભાઈ? તું નહીં માને એમને? હે તારે નહીં તારા બાપને માનવું પડશે. ચાલા દેવાંગ ભાઈ, મારા દીકરાને છોડી દો ને. દેવાંગ દેવાંગ. બસ આ છેલ્લી મુલાકાત છે તારી, મુલાકાત કરી લે, જોઈ લે, મન ભરીને દીકરાને જોઈ લે. કાયમ માટે આ દુનિયા છોડાવી દેવાની છે. હું તમારા પગે પડું ભાઈ, તમારે જે જોઈ ને લઈ લો, પણ મારા દીકરાને છોડી દો. પહેલા જ કીધું તું બધું. હવે છે ને આ કલ્પાંત કરવાનો કોઈ અર્થ થતો નથી. અને બધું અમે લેવાના છે તો લઈએ જ લેવું. અને શું કરો છો તમે લોકો? અરે દેખાતું નથી, અહીંયા કથા કરી રહ્યા છે. હે દેખાતું નથી તને? આ રીતે માર મરાય કોઈને? આ તારો ભાઈ છે, હે તારા હગાવાળા છે, હે અને આપણા ઘર ઉપર નજર બગાડી. અસલ અહીં આપણા ઘર ઉપર નજર બગાડી. અરે અરે તમે બાપ દીકરા કેટલા નિર્દય છો, બે આંખની તો શરમ રાખો, થોડીક તો દયા કરો મારા દીકરા ઉપર. પપ્પા આપણને તો દયા આવી ગઈ, આના ઉપર દયા કરી અમે? આના ઉપર આણે તો ગુરુના ધજાગરા કર્યા છે ગામમાં અમારા. સીધી રીતે આપી દીધું હોત ને તો કાંઈ કરવાનું થતું નહોતું, પણ નહીં ભાઈ ની તો છે ને બોલબાલા છે અમારી. અમે તમને પણ ખબર છે અને અમને પણ ખબર છે કે જમીન એમની જ છે, આપણે બધા પૈસા આપ્યા જ છે. હવે તમારે છે ને આ બધું બોલવાની કોઈ જરૂર નથી. અરે તમે નજરની વાત કરો છો, તેમાં એકનો વાંક નથી, તો પછી વાંક આમાં અંકિતાબેનનો પણ છે. હા તો એ જ તો કહું છું કે વાંક એનો જ છે, આપણો સિક્કો જ ખોટો છે. હા તો પછી આને શું કમાઈ લાવવાની જરૂર છે મારીને? તમારે જમીન મારા બાપાની જમીન હડપી છે અને તમારે જોબ ના હોય ને તો લઈ લો જમીન. પહેલા ઢંઢોળો અને એક વાર વિચાર કરજો કે કોઈની આવી રીતે ખોટી જમીન હડપાય નહીં. એ ભલે અમે નરક માં હડતા અમને કાંઈ વાંધો નથી, પણ જમીન તો અમારી જીત છે અને લઈને રહીશું અમે કોઈ પણ કાળે. એક વાર કહું છું તમને, જમીન નહીં આપું, મારા દીકરાને છોડી દો. જમીન નહીં આપે અને હાલત જો તમે જરાક કસરમ થોડીક તો છેલ્લી વાર કહી દઉં છું,
જો તમે એમની જમીન નહીં આપીને તો હું આ ઘર છોડીને ચાલી જઈશ. બસ ભલે જાય ભલે જાય. ભયા હૃદય ના જુઓ તમે લોકો. અરે પપ્પા તમે, અરે કઠોર હૃદય ના બાપ છો તમે. અત્યારે તમને મિલકત અને આ જમીન ની પડી છે. આ તમારી દીકરીનું કન્યાદાન કરવાનું હોય, આ કન્યાદાન ને બદલે તમે જમીન ની પાછળ પડ્યા છો. આ કઈ મિલકત ને આંધળો પટ્ટો લાગ્યો છે તમારા આંખ ઉપર? અને ભાઈ તું, આ શરમ આવી જોઈએ તને. આ તારી મોટી બેન જોવા નહીં ઊભી છે. અરે તારા હાથમાં જવતલ ની થાળી હોવી જોઈએ, નહીં કે કુહાડી કુહાડી લઈને મારવા દોડ્યો છે. તમારા હૃદય છે કે પથ્થર છે? પથ્થર છે, પથ્થર. હા ન લાયક કે છે ને, મારા ઘરની આબરૂ ઉપર ઘા કર્યો છે, મારા બાપને તડપાયો છે. અને તો છે ને હું જીવતો નહીં છું. બસ જો તારે એને જ મારવો છે ને, એક કામ કર. આલે તું તારા હાથે મને અહીંયા મારી દે. આજે એક વાત તો નક્કી છે, કાં તો આ ઘરમાંથી મારી અડકી જશે અને કાં તો નનામી લે. આપણા ઘરે હજી પાણું નથી બંધાણું, આટલા આટલા લગ્ન ના વર્ષ થયા તો પણ બાપ નડે છે. બાપ કરો છો ને આવા લોકો ને આયુ નડે છે. આયુ તારા જીવથી પણ વધારે પ્રેમ કરે. માફ કર દે અમને બેટા. આ લઈ જાઓ તમારા દીકરાને. હાલ બેટા કોઈ પણ કારણે અમારે જમીન જોઈતી હતી, એટલે જ અમે જીવ લેવા માટે પણ એનો તૈયાર થઈ ગયા. દેવાંગ મને માફ કરી દેજે. મેં આજ પહેલી વાર અનુભવ્યું કે મારી બેન એના જીવ કરતા પણ વધારે તને પ્રેમ કરે છે. અને તારા માટે જીવ દેવા તૈયાર થઈ ગઈ. જે હાથે જવતલ હોમમાં ના હોય એ હાથે એના તથાનો સિંદૂર ભૂસવા તૈયાર થયો હતો. મને માફ કરી દે, મારી ભૂલ થઈ ગઈ. હા બેટા માફ કરી દો અમને. ભાઈ તમને લોકોને તમારી ભૂલ સમજાઈ ગઈ ને, એ જ મોટી વાત છે. હવે જાગ્યા ત્યારથી સવાર. કાકી હવે અમારે જમીન પણ નથી જોતી. એ જમીન તમે જ રાખો, કારણ કે જમીન પણ તમારી છે, એમાં અમારો કોઈ હક નથી. અને હા, હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે મારી બહેનનો વહુ તરીકે સ્વીકાર કરો. જે થયું તે બધું ભૂલી જાઓ. મારી દીકરીનો હાથ દેવાંગના હાથમાં સોંપું છું.